नमो भित्रागाय नमो भित्रागाय नमो अरिहंताणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयधीयाणं नमो आयधीयाणं नमो वत्सायाणं नमो वत्सायाणं नमो लोये सर्वसाधुणं नमो लोये तथा आपना जेवो आज्ञा नो अनुभव
खातरी आपीए छीए मेरी आपने खातरी आपीए छीए आप हमने शक्ति आपो आप हमने शक्ति आपो महावीर भगवान ना शासन रक्षक देवी देवता होने महावीर भगवान ना शासन रक्षक देवी देवता होने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु अने प्रार्थना करू छु के अने प्रार्थना करू छु के सत्संग मार्ग मा सत्संग मार्ग मा जे कई पण अंतरायो आवे जे कई पण अंतरायो आवे ते सर्व अंतरायो ते सर्व अंतरायो वगैरह वगैरह प्रवृत्तियों करता
जैन धर्म की अंदर पर्युषण महत्व विशेष बतावामां आव्युं छे। पर्युषण एटले बधा ज प्रकारना उपसर्ग अने परिश्रम, उपसर्ग अने परिश्रम। उपसर्ग एटले बाहरथी आवे ते अने परिश्रम एटले अंदर चिंता उपाधि भय भूख भीख आ बधुं परिश्रम कहेवाय। शुं कहेवाय? अने बाहरथी दुःख आवे एने उपसर्ग कहेवाय। शुं कहेवाय? आ उपसर्ग अने परिश्रम ना संजोगोनी अंदर पण पोते आ मन वचन कायाथी पर अने पोते पर अने संपूर्ण स्वतंत्र रहे, એટલે કે સ્વને આધીન રહે, પર ને પરાધીન નહીં। પર એટલે મન વચન કાયાથી જુદો અને સ્વને આધીન રહે, એના માટે આ પર્યુષણ કરે છે। આજે વ્યાધિ ઉપાધિ સાથે સમાધિ અવસ્થા પ્રાપ્ત કરે એના માટે આ પર્યુષણ કરે છે। તપ જપ રૂપી કષ્ટોની અંદર પણ તપ જપ રૂપી કષ્ટ જે શારીરિક કષ્ટો છે એનાથી માનસિક કષ્ટો પણ ઉભા થાય, સહનશક્તિ મનની નિર્ભરતા આ બધું ઉત્પન્ન થાય। બોલવાની ક્ષમતા ના હોય, વિચારવાની ક્ષમતા ના હોય, બેસી રહેવાની ક્ષમતા ના હોય, આ બધી ક્ષમતાઓ બહાર અને અંદર આ બધી ક્ષમતાઓ પણ આપણે આ મનુષ્યની કાયાની અવસ્થાઓથી સંપૂર્ણ મુક્ત રહે એનું નામ પર્યુષણ। પર્યુષણ પર્વ એટલે પોતે પોતાનાથી પોતે પોતાનાથી જ જે પોતાની સ્વસ્વરૂપની અનુભૂતિ વાળો જે પોતાનો સ્વભાવ છે એ સ્વસ્વરૂપની અનુભૂતિમાં પોતે સદાય રહે। ને આ દિવસ પૂરતો વિશિષ્ટ પ્રકારે પોતે પ્રયોગે કરીને રહે એના માટેનું આ પર્વ છે। આ પર્વની અંદર દરેક વ્યક્તિઓ, દરેક ધર્મની વ્યક્તિઓ પોતે પોતાની શારીરિક માનસિક ક્ષમતાને અનુસાર તપ જપ કરી અને પોતાનો જે ધર્મનો લાભ છે એ મેળવવા પ્રયત્ન કરે છે। લૌકિક ભાષામાં ધર્મનો લાભ મેળવવો, પુણ્ય કમાવવું એનું નામ પર્યુષણ, અને અલૌકિક ભાષામાં પાપ પુણ્યથી મુક્ત થઈ અને પોતાના મૂળ સ્વભાવ મૂળ સ્વરૂપની અનુભૂતિ કરવી એનું નામ પર્યુષણ। પર્યુષણ પર્વનો આજે પહેલો દિવસ, પહેલા દિવસની અંદર સૌથી પહેલી કર્તવ્ય જૈન પરિભાષામાં એવું કહેવાય અમારી પ્રવર્તન, શું કહે છે? અમારી પ્રવર્તન, કોઈ પણ જીવની હિંસા ના કરવી તે આપણે બધાએ સ્થૂળ હિંસા તો કરતા નથી મોટે ભાગે, સૂક્ષ્મ હિંસા એ આપણા જીવનનો એક ભાગ છે। શું છે? જેમ કે શ્વાસ લઈએ, પાણી પીએ, ખોરાક ખાઈએ, ચાલીએ તો જીવ તો મરવાના છે। વાયુ કાય, અગ્નિ કાય, દેવ કાય, વનસ્પતિ કાય, પાણી કાય, આ બધા જીવો છે। શું છે? ને એનું મૃત્યુ થવાનું છે આપણા, એ આપણા જીવનનો ભાગ છે। શું છે? પશુ પક્ષી પ્રાણીને તો આપણે ખાતા નથી, તો ભગવાને આ જીવ હિંસાની વાત જે કરી એ વ્યવહાર દ્રષ્ટિએ જુદી કરી અને નિશ્ચય દ્રષ્ટિએ જુદી કરી।
माटे अहिंसा परमो धर्म એટલે સ્થૂળ હિંસા ની વાત કરી શું કરે અને જ્ઞાની જીવો માટે સૂક્ષ્મ અહિંસા ની વાત કરી આ દુનિયામાં મોટામાં મોટી હિંસા એ ભાવ હિંસા છે શું છે જેવો ભાવ તેવો ભાવ જેવી ક્રિયા એવો ભાવ એવું કોઈ શાસ્ત્રમાં લખ્યું કર્મ બંધાય છે ને કર્મ ભોગવવા માટે ભાવ છે પણ જો ભાવ નથી તો ભાવ નથી એટલે જ્ઞાની પુરુષોએ ભાવ હિંસા ન થાય એટલે કે ભાવ અહિંસા ઉપર વિશેષ ધ્યાન આપવું અને બાળ જીવો માટે સ્થૂળ હિંસા આ બંનેનું આપણા વ્યવહાર જીવનમાં ખૂબ મહત્વ છે શું છે સ્થૂળ હિંસા કરવાથી આપણી બુદ્ધિ ઉપર આવરણ આવે છે શું આવે છે એટલે પૂર્ણ પુરુષોની વાતો આપણને જેમ છે તેમ સમજાતી નથી આપણી ભાષામાં સમજાય આપણી ભાષામાં પણ જેમ છે તેમ સમજાય એટલે એનો મર્મ ના પકડાય તીર્થંકર ભગવંતની વાતો પણ આપણે બધા અનેક વખત સાંભળી છે એમની સભામાં દેશનામાં બેસીને આવ્યા છે છતાંય અહીંયા કેમ છીએ આપણે કે એમની વાતનો મર્મ સમજી શક્યા શબ્દ અને શબ્દનો સ્થૂળ અર્થ આપણને સમજાયો પણ મર્મ સમજાયો એમ જ્ઞાનીની વાતોનો પણ મર્મ સમજાતો નથી એનું કારણ કે સ્થૂળ હિંસા કે છે આ સ્થૂળ હિંસાથી જડતા આવે છે શું આવે છે જડતા માણસ કોઈ પણ જીવતી વ્યક્તિ જીવ હોય પશુ પક્ષી પ્રાણી એને મારીને ખાય એને શાસ્ત્રીય પરિભાષામાં પાસવતા કીધું શું કીધું પાસવતા એટલે પશુ પણ એને ઇંગ્લિશમાં કહેવાય એનિમલિસ્ટિક પશુતા શું કહેવાય એ પાસવતા એટલે કે જડતા સૌથી વધારે જડતા બુદ્ધિ ઉપર શેનાથી આવે ક્રોધ ઉત્પન્ન કરનારી વસ્તુ છે અને બટાકા ખાવાથી ક્રોધ ના થાય પણ જડતા આવે શું આવે એટલે આપણે વ્યવહારમાં પણ કહીએ છીએ કોઈને એકની એક વાત ચાર વખત કહીએ અને પછી ના સમજાય તો કે તારા મગજમાં બટાકા ભરાય છે આવું કેમ બોલતા હોય છું આટલા બધા શાકભાજી છે એમાં એકનું નામ કેમ થઈ જશે એનું માત્ર કારણ છે કે બટાકા આજે વ્યા નથી આપણે પણ કારણ છે શું છે એ કારણથી આપણને સમજાય છે કે બટાકા એ બુદ્ધિ ઉપર જડતા રહે છે એટલે વાત સમજાય નહીં સમજાય નહીં એટલે કે શબ્દ અને શબ્દના અર્થની ભાષામાં સમજાય પણ મર્મ ના પકડાય શું ના પકડાય કે ચડતા ન દરેક વસ્તુ જે છે એમાં જે વાત લખેલી છે ભગવાને આહાર બાબત માટે અથવા જ્ઞાની ભગવંત આપણને કહે છે એની પાછળ કંઈક આશર છે
त्याग शब्द नहीं सुन थी त्याग नहीं तुम कहीं पर वस्तु विथ योर अंडरस्टैंडिंग करो मैकेनिकल ना करो सो क्या छे मैकेनिकल नहीं करो कि बड़ा खाता नहीं तो ना करो ये भी तो नहीं समझो कि सु मेरो आशय छे आहार ने आत्मा साथे कोई सीधो संबंध नहीं सो कि तो आहार ने आत्मा साथे कोई सीधो संबंध पर आ आत्मज्ञान समझवा माटे कयुं ज्ञान आत्मज्ञान समझवा माटे केवल ज्ञान तो बात नहीं है आत्मज्ञान समझवा माटे जे अंदर व्यक्ति नु डेवलपमेंट जोईए शुं जोईए के डेवलपमेंट मां आ आहार सहायक थाय छे शुं थाय छे सहायक लेकिन सूझ खुली था है सूझा है अने बात नहीं गैर वैसे सुबह से तो लेकिन गैर ना वैसे तो बात तो बदी बहु हावर भी कम है जो पर जो ये वो तक गैर नहीं वैसे एक गैर ते आना थी वैसे तुम्हारी सूझ खुली था है अने तुम्हारे जो बुद्धि छे માં શાર્પનેસ આવે શું આવે શાર્પનેસ એટલે કે કીની વસ્તુને સમજવાની ક્ષમતા આ રીતે સહાયક છે શું છે એકાંતિક નથી શું નથી આહાર નહીં કરવાનું કદું નહીં ખાવાનું એટલે આપણે છોડી દઈએ એવી રીતે નહીં એને ધર્મ સાથે લેવા દેવા નથી આ તો ધર્મમાં મૂક્યું એટલે લોકો પાળે એટલા માટે એને શરીરના મન વચન કાયા સાથે સંબંધ છે એને આત્મા સાથે સંબંધ આ બુદ્ધિ ઉપર જે આવરણ લાગે છે એના કારણે વ્યક્તિનું જે ડેવલપમેન્ટ છે ડેવલપમેન્ટ આવરાયેલું રહે છે એટલે વાત પૂર્ણ પુરુષોની વાત સમજાય અને બીજું છે કે આ ભાવ હિંસા ભાવથી ભાવ છે શું છે ક્રિયાથી ભાવ ક્રિયા પોતે જ પરિણામ છે ગયા અવતારના કર્મનું કર્મ ફળ છે શું છે એ પુરુષાર્થ તો આવતું નથી જન્મથી મોત સુધી જીવ પોતાના મન વચન અને કાયા દ્વારા જે કંઈ પણ કરે છે એ બધું કર્મ ફળ છે શું છે પછી એ રામ હોય કૃષ્ણ હોય કે મહાવીર હોય પણ બધાના મન વચન કાયા કેવા હતા કર્મ જેમાં પુરુષાર્થનું અંશ નથી શું નથી આખું જગત જેને પુરુષાર્થ માને છે ત્યાં પુરુષાર્થનો પુરુષાર્થ ક્રિયા કરવાથી થતો નથી ક્રિયા એનું પરિણામ છે મહાભારતના યુદ્ધની અંદર કૃષ્ણ ભગવાન પાસેથી દિવ્ય ચક્ષુ પ્રાપ્ત કર્યા પછી અર્જુને યુદ્ધ કર્યું ને યુદ્ધની અંદર લાખો લોકોની હિંસાના અર્જુન નિમિત્ત બન્યા છતાં એક પણ પાપ ના બંધાયું ને જ અવતારે હિંસા અનેક જીવોની કરી શું કીધું છતાં પાપ બંધાયું કારણ કે હિંસક ક્રિયા હતી પણ હિંસક ભાવ હતો હિંસક ભાવથી કર્મ બંધાય છે હિંસક ક્રિયાથી કર્મ બંધાતા નથી પણ ક્રિયા મેં કરી એના માલિક થયા એટલે પાપ બંધાય આજ અર્જુનને જો કૃષ્ણ ભગવાન પાસે દિવ્ય ચક્ષુ ના મળ્યું હોત તો અત્યારે નર્કમાં હોત ક્યાં હોત એ ક્રિયાથી નર્ક નથી ક્રિયાથી મોક્ષ નથી અજ્ઞાનતાને કારણે આ બધી હિંસક ક્રિયા મેં કરી એની માલિકી એ માલિકીને આધારે કર્મ બંધાય અને ક્યાં લઈ જાય
क्रिया नर्क में ना रही जाए, क्रिया पुते परिणाम से। रामायण के अंदर भगवान श्री राम जब ने मुनि सुबस्वामी तीर्थंकर परमात्मा से मुनि सुबस्वामी के जन्मी पास से थी सहायक संकेत प्राप्त कर कृष्ण भगवान ने नेमी नाथ पास से थी प्राप्त कर अन्य राम ने मुनि सुबस्वामी पास से थी सहायक संकेत प्राप्त कर अन्य व्यवहार ज्ञान वशिष्ठ मुनि पास से थी प्राप्त कर जीवन जीवनी कला एक कोणी पास से थी मिली वशिष्ठ मुनि पास से मंत्र तंत्र विधि विद्या वो आते बुद्धु कोणी पास से क्या वशिष्ठ मुनि अन्य मुख से जवानी दृष्टि मुनि सुबस्वामी एक दृष्टि प्राप्त करया पछी भगवान श्री राम पुतानी धर्मपत्नी ने छोड़ावा माटे रावण साथे युद्ध करे छे पोते पहला समझावा प्रयत्न करे छे अने नथी समझता त्यारे युद्ध करे छे ए युद्ध नी अंदर राम द्वारा अनेक जीवो ने हिंसा ना पोते निमित्त बन्या छता एक पण पाप ना बंधायो अने ए अवतारे जैन रामायण जैन महाभारत ना बन्ने ना एग्जांपल छे एवी रीते 24 तीर्थंकर वासी त्रण तीर्थंकरो चक्रवर्ती तरीके जन्म्या ए अवतार मा तीर्थंकर ने ए अवतारे मोक्ष एक ज अवतार मा चक्रवर्ती एक ज अवतार मा तीर्थंकर ने ए अवतार मा तो चक्रवर्ती पद क्यारे प्राप्त थाय बोलो चक्रवर्ती पद क्यारे प्राप्त थाय कोई खबर छे नथी खबर छ खंड जीते त्यारे चक्रवर्ती पद प्राप्त थाय कितना खंड आ भरत क्षेत्र नी अंदर अत्यारे छ खंडो छे कितना छे आ छ छ खंड ऊपर विजय मेळवे शुं मेळवे त्यारे कुदरती एनी पासे चक्र उत्पन्न थाय अमोघ शस्त्र चक्र ने एना आधारे एने चक्रवर्ती कहेवाय ए चक्र नु रक्षण देवी देवताओ करे कोण करे मनुष्य ना करे ए चक्रवर्ती पद त्यारे प्राप्त थाय કે છ ખંડો ઉપર યુદ્ધ કરીને વિજય મેળવ્યા અને વિજય મેળવવા માટે યુદ્ધ કરવું પડે અને યુદ્ધ કરતી વખતે અનેક જીવોની હિંસાના નિમિત્ત બનવું પડે અને છતાં એ જ અવતારમાં પાછા તીર્થન કરતા હોય શું કહું છું એ જ અવતારમાં અને એ જ અવતારે ક્યાં ગયા बात थोड़ी थोड़ी बेहद है कि उड़ी रहती है मेरा तीसरा कर्पूर है पची मकसद जमाए सुन के दो मेरा तीसरा कर्पूर है पची मकसद जमाए ना केवल न्याय पावी ने बता जीव मकसद जाए तीसरा कर तो 24 है जो है कितना हो है अने केवल न्याय जिसने मकसद जाए अनंत जीव तीर्थंकर खाली 24 એટલે આવી રીતે વ્યવહાર જીવનમાં દ્રવ્ય હિંસાનું મહત્વ છે અને નિશ્ચયના જીવનમાં ભાવ હિંસાનું મહત્વ છે આ બે સમજવાનું જેમાંથી એકની દિવનની કરવાની સુની કરવાની આપણાથી ભલે એવો આહાર ખવાતો હોય કે જેના કારણે આપણામાં તામસી ગુણ આવે અને આપણી બુદ્ધિ નીચે ચડતા આવે એવો ખોરાક ભલે આપણે ખવાતો તો આપણે એના વિરોધી નથી પણ લક્ષમાં રાખવું કે ના ખવાય તો સારું કારણ કે ખોરાક જીવવા માટે ખાવાનો છે એના માટે ખાવાનું છે આપણો ફૂડનું વેલ્યુ શું છે કે બોડી આપણી લાઈફ અને હેલ્ધી એ જ આશે છે પછી આ જ ખોરાક ખાવાથી સારું થાય એવું જરૂરી નથી
ઉંદર મારતી કે મીઠ ખાવાથી બધું થાય છે આથી કે આપણે ખાય છે તો કેવું શરીર છે એટલે એવું માન્યતા ને રાખવાની સમજાય છે મારી વાત વાત સમજવાની છે આપણે કોઈ આહાર ઉપરના વિરોધી નથી પણ સાચી વાત તો સમજવી પડશે ને આપણે નિષ્પક્ષપાતી રીતે કેમ કોઈ કડવું ખાતું હોય કોઈ મીઠ ખાતું હોય એના આપણે વિરોધી થવાની જરૂર પણ આપણે શું હોવું ઘટે એ તો લક્ષ્મ હોવું છે ને આપણે આર્થિક વાત છે એમાં ત્યાગ કે ગ્રહણની વાત આવતી નથી કશું ગ્રહણ કરવાનું નથી અને ત્યાગે કરવાનું નથી લક્ષ્મણ રાખો કે આ વસ્તુ મારા માટે ગાડી છે અને આ વસ્તુ મારા માટે ગાડી નથી પછી દરેક વસ્તુ પાછળ આશય છે શું છે એ આશયને જાણવાની જરૂર છે એ જો જાણો તો બહુ સરળ છે જીવન પણ આપણે તો ધર્મની માન્યતાને આધારે કટ્ટર થઈ જઈએ કેવા થઈ જઈએ આમ કરવાનું ને આમ નહીં કરવાનું એટલે નવા રાગવે શોભા થાય છે શું બોલાય છે ભગવાને ધર્મ રાગદ્વેષ કાઢવા માટે કરવાનું કર્યું છે રાગદ્વેષ વધારવા માટે નહીં એટલે આવી રીતે આપણા વર્તમાન જીવનની અંદર જેમ જેમ આપણા આ જીવનની અંદર આગળ વધીએ છીએ તેમ તેમ આ આખો જ્ઞાની પુરુષનો જે આખો વૈજ્ઞાનિક સિદ્ધાંતનો જે ભાગ છે એ એક એક સિદ્ધાંત જેમ છે તેમ જીવનમાં જાણવા પડશે થિયરી નહીં પ્રિન્સિપલ સિદ્ધાંત થિયરી નહીં થિયરી તો આપણને બધાને ખબર છે પુસ્તકો વાંચી વાંચી કેટલા અવતારો કાઢી નાખ્યા પણ સિદ્ધાંત મળતું નથી સિદ્ધાંત એ સાર કહેવાય શું કહેવાય એ પકડાય તો જીવની પ્રગતિ ઝડપથી થાય જીવની પ્રગતિ ઝડપથી થાય નહીં તો પ્રગતિ ત્યાં અટકી જાય અહિંસાની અંદર એટલું બધું વિશાળ દર્શન છે જ્ઞાનીઓનું કે આપણે જે અહિંસાને અહિંસા કહીએ છીએ એ તો સ્થૂળ છે લૌકિક ભાષા છે એનાથી જ્ઞાનીઓનું દર્શન તો ખૂબ વિશાળ છે એક વ્યક્તિનો અહમ દુભવવો એને પણ હિંસા કહેવાય શું કહેવાય ઘેર બાંધે શું કરે એ સાચો છે કે ખોટો છે આપણે જોવાનું નથી પણ તમેનો અહંકારને દુભવ્યો એટલે અંદરથી ભાવ બોલાવે છે બહારથી નહીં બોલે ત્યારે જ્ઞાની પુરુષ કહે છે ચેતવાનું અહીંયા ગાડી છે રિક્ષા વાળો હોય બસ વાળો હોય કોઈ કારીગર હોય શાકભાજી વાળો હોય કે કઈ વસ્તુ આપણે શોપિંગ કરવા ગયા હોય અને બે ચાર રૂપિયા આપણે જે રક્ષણ કરીએ તો શું કરીએ છીએ આપણે વ્યાજબી ભાવ કહેવાની આપણી ફરક છે કે તમે પૈસા જે વ્યાજબી લો રિઝનેબલ લો એ બરાબર છે પણ ખચખચ કરીએ ને જે રિક્ષા વાળો કે મીટર 25 બતાવે છે ને આપણે ટીના 22 થાય એટલે પછી ચાલે પછી ઘેર બાંધીને આવીએ શું આવી લેવા આવે તો લઈ લીધે તો રોજ કહે એટલે લઈ તો લે પણ અંદર વેર બાંધે એ વેર પછી હાલવું આવે છે શું આવે છે પૈસા નથી આવતા વેર સારું આવે છે પછી આપણે કહીએ ભગવાન આ અવતારમાં તો મેં કોઈ ગુનો કર્યો નથી છતાં મારે કેમ ભોગવટો આવે છે કે આ અવતારનો થોડો આવે છે કયા અવતારનો આવે છે હું તો બહુ ન્યાયની નીતિથી જીવું છું કે છે પણ આ મહિને ઉધાર આપ્યા ને પછી પાછા આપણને નામ જ લેતા નથી હવે શું કરું કે છે મેં કોઈનો પૈસો લીધો નથી કે છે પણ અત્યારની પણ પહેલા તો લીધા છે ને આ પહેલાનું જે અત્યારનું નથી જન્મથી મોત સુધીનું આખું જીવન પહેલાના ફળ કર્મનું ફળ છે આજનો પુરુષાર્થ આપણે જન્મતાની સાથે માતા પિતા મળે છે એમાં આપણી પસંદગી છે
બોલતા નથી બધા ભાઈ બહેન મળે છે એમાં આપણી પસંદગી છે, પછી રહેવા ઘર મળે છે જન્મતાની સાથે માં આપણી પસંદગી છે, આપણને ધર્મ મળે છે એમાં આપણી પસંદગી છે, તો કયા આધારે મળે છે બોલો? તો બધું કર્મના આધારે આપણું જન્મ છે કે નહીં, કે એમાં આપણી પસંદગીના આધારે છે? અને મૃત્યુ ત્યાં તો પસંદગી છે ને આપણી કે નથી? હવે તો કેમ કે એસે બસ કર્યા પછી આવે છે, સાચી વાત એવું છે? મૃત્યુ માટે પેલા એસએમએસ કરવો પડે પછી આવે કેમરા? એટલે મૃત્યુ પણ ઓટોમેટિક એના સમયે આવે છે, આયુષ્ય કર્મ નો અંત થાય એટલે. તો જન્મ અને મૃત્યુની વચ્ચે જીવન છે એ આપણા હાથમાં છે. જન્મ આપણા હાથમાં નથી, મૃત્યુ આપણા હાથમાં નથી, તો જીવન આપણા હાથમાં છે એ બોલતા નથી? હા કહો છો ના કહો છો? બધા કહે છે કે નહીં, પણ મહેનત તો કરવી પડે નથી, વગર મહેનત ક્યાંથી આવે? મહેનત ના કરવી પડે, શું કહો છો? ના કરવી પડે? મહેનત કરવાની સત્તા આપણી પાસે છે, આપણી પાસે છે. હા કહો છો ના કહો છો? કોઈની પાસે એક શ્વાસ આ દુનિયાની અંદર જન્મેલા પ્રત્યેક જીવમાં એક પણ જીવ પાસે શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ નથી. શું લેવાની? એ તો જયારે અટકે ત્યારે ખબર પડશે કે હું લઉં છું કે લેવા દઉં. તો કેટલાક કે છે લાંબા શ્વાસ લો ને પુકારો, પણ રાતે કોણ લે છે? રાતે કોણ લે? તમે તો ઊંઘી ગયા છો, કોણ લે છે? એટલે સમજવાની જરૂર છે. શું છે? ભ્રાંતિજન્ય જ્ઞાન છે. કેવું છે? એ તો બરાબર છે કે દુકાનમાં જવું પડે, પણ ભાજી ગયો ના હોય તો ને? ભાજી ગયો હોય તો મહેનત તો કરવી જ મારે, પગની ક્યાં જરૂર છે? મારે તો કરવી છે તો થાય, પગ ભાગી ગયો હોય તો, પેટમાં ગડબડ હોય તો, કોઈ મહેમાન આવી ગયા હોય તો અચાનક રેકોર્ડ ના બોલું. આપણે આ દિન છે કે સંજોગ આ દિન છે? સ્વતંત્રતા છે, નો ફ્રીડમ એટલો આપણી સ્વતંત્રતા નથી. માની બેઠેલા છે. શું છે? છોકરી 18-20 વર્ષની થાય એટલે એના માતા પિતા ચિંતા કરે કે એને છોકરો મળશે કે નહીં મળે. હવે છોકરી કરતા છોકરો પેલા જન્મ, છોકરી પેલા જન્મ બોલતા નથી, તો પછી ચિંતા હું કામ કરો છો? છોકરી પહેલા તો છોકરો જન્મી ગયો છે, ખાલી ટાઈમની વાત છે. શું છે? ટાઈમે ભેગો થાય, હે એનો હિસાબ જયારે બાકી તારે ભેગો થાય ને, હિસાબ પર ક્યાંથી ભેગો થાય? પહેલા જમાનામાં તો પસંદગી હતી જ નહીં, માતા પિતા જે કહે એ પ્રમાણે લગ્ન કરવાનું. પછી થોડા સમય પછી પસંદગીનો સમય આવ્યો. શું આવ્યો? કે ઘર બહાર આ તે બધું જોવાનું, એવો સમય આવ્યો. અને છોકરા છોકરી બહેને પસંદ આવવા જોઈએ. હવે અત્યારે જમાનો એના કરતા આગળ થઈ ગયો છે. તમે કોઈ ઘર સારું છે, ભણેલો છે, દેખાવમાં સારું છે, બધું સારું છે, તો કેમ નથી પસંદ કરતા? તો કે પણ ક્લિક થતો નથી. સમજાયું તમને? ક્લિક મને એમ લાગુ છે ને કે આ મારો હસબન્ડ કે આ મારી વાઈફ, તો ક્લિક થવું જોઈએ. ક્લિક થવું જોઈએ. ધીમે ધીમે બધું એડવાન્સ થાય છે. શું થાય છે ખ્યાલ આવે? તું જોવા આ જગત જાણવા જેવું છે. શું છે? બહુ મજા જોવે ને તો ખરેખર મજા આવે, પડીએ તો મજા ના આવે. જોવાની મજા આવે. શું છે? એટલે પડવું ના પડવું તો ઉદય કર્મ છે. આ તો તારી સમજ
પ્રાપ્ત કર્યા પછી સ્વતંત્રતા છે, જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી બંને ઈચ્છા તો આથમતી ઈચ્છા હોય, ઈચ્છા કહેવાય, મુક્તિ ઈચ્છા હોય અને ભાવ કહેવાય. આથમતી ઈચ્છા એટલે કે જે ઈચ્છા થોડા સમય પછી તેનું રિઝલ્ટ આવે છે, એ બધી આથમતી કહેવાય. સનસેટ અને સનરાઈઝ તો પછી સનસેટ કહેવાય. શું કહેવાય? ક્યાં જો હું પરીક્ષામાં હું સારા માર્કે પાસ થઉં, ત્યાં જ મેં ઈચ્છા કરી ને આખું બધું ભણું, એક્ઝામ આપું અને હું પાસ થઈ જઉં, તે સનસેટ કહેવાય. પણ જે ઈચ્છા પરિપૂર્ણ થતી નથી અને છતાં અંદર ઈચ્છા ઈચ્છા રૂપે જીવતી રહે છે, એ ભાવ આપણે એટલે જ્ઞાની પુરુષ કહે છે ઈચ્છા એ પ્રગટ અગ્નિ છે. શું કીધું? ઈચ્છા એ પ્રગટ, જેવી અંદર ઈચ્છા ઉભી થઈ ત્યાંથી અંદર અગ્નિ હળગે. તે ક્યાં સુધી? પૂરી થાય નહીં ત્યાં સુધી. અને જે ઈચ્છા લાકડામાં જાઓ ત્યાં સુધી પૂરી ના થાય, એ પછી ભાવમાં કન્વર્ટ થઈ જાય. ખ્યાલ આવ્યો? આ બહેનો બજારમાં જાય, અત્યારે દુકાનોમાં બહાર ફરતા હોય અને પછી સેલ જુએ, શું જુએ? અને પછી સાડી કે આ ડ્રેસ કંઈક જોયો અને ગમી ગયો, આમ નજર ચોટી ગઈ ત્યાં આગળ, બસ તે પછી અંદર ચાલે, આ ક્યારે લઉં ને પહેરું, ક્યારે લઉં ને પહેરું. એટલે ઘરવાળા કે હવે આ તહેવારો છે, ખર્ચા બહુ છે, પૈસા નથી અમારા, કે ના આવો કોઈ ના ઉછે લઈને આવો, લઈ લો કે છે, મને બહુ ગમે છે. મનવચન કાયાની માલિકી અને મનવચન કાયાનું કર્તાપણ હું કરું છું, એ કર્મ બંધનું રૂટ કોઝ છે. શું છે? મહાભારતના યુદ્ધની અંદર જ્યારે કૃષ્ણ ભગવાન અર્જુનના સારથી બનીને જાય છે અને તે વખતે યુદ્ધના મેદાનની અંદર બરાબર વચ્ચોવચ્ચ રથ લાઈને કૃષ્ણ ભગવાન ઉભો રાખે છે, હવે એમની ડ્યુટી પતી ગઈ. શું થઈ ગયું? એ તો સારથી હતા, એમને યુદ્ધ કરવાનું અને બરાબર રથ વચ્ચે લાઈ મૂકી દીધો યુદ્ધના મેદાનમાં. અને ત્યારબાદ અર્જુન ચારે કોર જુએ છે કે કોણ કોણ છે સામે. અને તે વખતે અર્જુનને ખ્યાલ આવે છે કે મારી સામે તો મારા નાના ભાઈઓ મોટા ભાઈઓ છે, મારા ગુરુજી છે, મારા વડીલો છે, મારા સ્વજનો છે, ભીષ્મ પિતામહ બધા સામે છે. અને એક ક્ષણ એને થાય છે અંદરથી વૈરાગ્ય આવે છે કે જમીનના ટુકડા માટે હું આ બધાને મારી નાખું, એમાં મારી બહાદુરી છે, હું ક્ષત્રિય છું, એ જમીનના ટુકડા માટે મારા પોતાનાને મારી નાખું, મારા ગુરુજી, મારા ભાઈ બહેન સ્વજન, મારા પિતામહ આ બધાને હું મારી નાખું? નહીં નહીં, આ બરાબર એટલે અત્યાર એટલા મૂકી દે છે. અને તે વખતે કૃષ્ણ ભગવાનને ખ્યાલ આવે છે કે અર્જુનને મોહ થયો છે. શું થયો છે? કૃષ્ણ ભગવાનની દ્રષ્ટિમાં અર્જુનને કયો મોહ હતો? પ્રશ્ન પૂછું છું તમને બધાને, રિપીટ કરું છું, કૃષ્ણ ભગવાનની દ્રષ્ટિમાં અર્જુનને કયો મોહ હતો? પોતાપણા. પછી બોલો, દર્શન મોહ.
બીજા કોઈની દાવ આપો છે આપણે બધા
પુરુષાર્થની વ્યાખ્યા છે ને બધા આપણી ભાષામાં સમજ્યા છે. પુરુષાર્થ મહાવીરે પોતાના જીવનની અંદર માતાના ગર્ભમાં હતા ત્યારે અભિગ્રહ કર્યો. જ્યાં સુધી માતા પિતા જીવતા હોય ત્યાં સુધી સંસાર ત્યાગ કરવો, લોકો એમ માને કે અમને પુરુષાર્થ કર્યો. આ પરિણામ હતું ડિસાઇડેડ પાથ. કેવો? પોતે દીક્ષા લીધા પછી પોતે વિહાર કરે છે અને વિહાર કરતા કરતા એ જે આશ્રમમાં ભણેલા છે એ આશ્રમ પાસેથી પસાર થાય છે અને આશ્રમના બધા વિદ્યાર્થીઓ એમને જુએ છે. ત્યારે આ તો રાજકુમાર વર્ધમાન છે, એનું નામ વર્ધમાન હોય છે. એટલે ગુરુજીને વાત કરે છે તો ગુરુજી એમને જોયા એટલે એમને વેલકમ કર્યા. રાજકુમારને બોલાવ્યું, રાજાને દીકરા એટલે કે આવો ને આપ અમારા આશ્રમમાં રહી ને આપની સાધના કરી શકો. એટલે ગુરુજી એમને ઝૂંપડી આપી, ઘાસની ઝૂંપડી તે વખતે કેવી હોય, ઘાસની ઝૂંપડી ફર્સ્ટ ક્લાસ નવી બનાવી ને એમને સમજી કે આ તમારી ઝૂંપડી, અહીંયા તમારે રહેવાનું ને તમારે જે સાધના કરવી ઉપર કોઈ તમને ડિસ્ટર્બ કરશે ને, ખાવાનું ટાઈમે ખવાય જવાનું. મહાવીર તો પોતે સાધના કરતા હતા, એમને તો કશું લેવું નથી. અને પોતે સાધના કરતા ઝૂંપડીની બહાર ઉભા છે, ક્યાં ઉભા છે? અને આ બાજુ એટલી ગાય ચડતી ચડતી આવે છે અને હમણાં તાજું ઘાસ નાખ્યું છે ને એ ખાવા માંડી. ઝૂંપડીનું ઘાસ શું કરી, ઝૂંપડીનું ઘાસ ખાવા માંડી. અને આ બધું આશ્રમના જે વિદ્યાર્થીઓ છે એ લોકોએ જોયું કે આ તો ગાય ઘાસ ખાય છે ને આ તો જોયા કરે છે, એટલે મીન્સ એનો બચાવ કરતા પ્રોટેક્ટ કરતા નથી. એટલે પછી આ લોકો બધાએ ગુરુજીને વાત કરી કે હમણાં આવેલો આ જે નવો શિષ્ય વર્ધમાન છે એ એને આપેલી ઝૂંપડી પણ સાચવતો નથી. એટલે ગુરુજી ત્યાં આવે છે અને જુએ છે તો મહાવીર તો પોતે પોતાની સાધનામાં છે અને પાછળ પાછળવાનું ના હોતું જોયું. ભાઈઓમાં પાછળ પાછળવાનું ના હોતું પાછળ બે જણા ઉભા થઈને પાછળવાનું પાછળ જવું. એટલે હું તમારે કોઈ આદત જ બેસી શકું. એટલે આ રીતે ગુરુજીએ મહાવીરને કીધું કે ભાઈ આ તો આશ્રમનો નિયમ છે કે પોતાને આપેલી ઝૂંપડી એને સાફ રાખવી અને એનું રક્ષણ કરવું. એ દરેક અહીંના જે મારા જે ફોલોઅર્સ છે ડિસાઇપલ્સ બધા એ બધાની મારી ફરજ છે કે છે કે ઝૂંપડી સાચવવી અને ઝૂંપડી સાફ રાખવી. એટલે એમને ઠપકો આપ્યો મહાવીરને. મહાવીર તો પોતે પોતાના ધ્યાનમાં જ છે પણ એમને સાંભળ્યું એટલે એમને ખ્યાલ આવ્યો કે વ્યવહારથી તો વાત સાચી છે ને. શું કીધું? વ્યવહાર વ્યવહારથી શોભે અને નિશ્ચય વ્યવહારમાં નિશ્ચય નાખવાનું નહીં અને નિશ્ચયમાં વ્યવહાર નાખવાનું નહીં. આ બે ભેગું કરીએ એટલે ભેટ સેટ થઈ જાય. બંનેની ડિઝાઇન બંનેના રોલ અલગ અલગ છે, બંનેની દ્રષ્ટિ અલગ અલગ છે, બંનેના સિદ્ધાંતો અલગ અલગ છે અને બંને બંનેની જગ્યાએ કરેક્ટ છે, સાચા છે, ખોટા નથી. એટલે મહાવીરને લાગ્યું કે વાત તો સાચી છે, વ્યવહાર જીવનમાં તમને કોઈ સાધન આપે તે સાધનને સાચવવાની જે તે વ્યક્તિની જવાબદારી છે. એટલે પછી મહાવીરે તે વખતે અંદર અભિગ્રહ કર્યો કે હવે આખા સાધના કાળ દરમિયાન કોઈ પણ માલિકીની જગ્યાએ નિવાસ કરવો નહીં. લોકો બધા પુરુષાર્થ કરી ગયા,
એટલે સમજાવવા માટે કહું છું. એટલે આ બધું પરિણામ છે. પરિણામ સમજવું, પરિણામ સમજાય તો ક્યારે ગુજરાત પરિણામ સમજો. એટલે હું તમને સિદ્ધાંત આપું છું, આ પરિણામ રિઝલ્ટ અથવા ઉદયકરણો માટે વ્યાખ્યા આપી કે મનુષ્ય જન્મથી મોત સુધી એના મન વાણી અને કાયા દ્વારા જે કંઈ પણ કરે છે એ બધું પરિણામ છે. એટલે કઈ પણ વસ્તુને સમજતા પહેલા આ સિદ્ધાંત નક્કી સામે રાખો, શું રાખો, પછી નક્કી કરો કે આ શું છે, પોતાનું હોય કે બીજાનું હોય, પણ નક્કી કરો કે આ કયા વિભાગમાં આવે, પુરુષાર્થમાં આવે કે પરિણામમાં આવે. તો કે પરિણામમાં, તો કે ડિસાઇડેડ ભાગ છે. માટે રાગ દ્વેષ કરવાની જરૂર, સારું હોય તો રાગ નહીં ને ખોટું હોય તો, કારણ કે પરિણામ છે. એટલે એટલે આ સિદ્ધાંત જેમ છે તેમ નહીં સમજાવવાથી આ બધા પદર ઉભા થાય છે. જ્ઞાની પુરુષો કહી ગયા, પણ આપણને સમજાવવું જોઈએ ને, આપણે આપણી ભાષા સમજ્યા. ભગવાન જયારે વિચારતા હતા એ સમયે એમને અમુક નગરમાં એમાં વાંચેલું ત્યારે સાંભળેલું કે ત્યારે એને પૂછવામાં આવે કે તમે ચોર છો, પણ ત્યારે પણ ભગવાન મૌન રહેલા. તો વ્યવહારમાં તો ત્યારે કેમ બોલ્યા હતા, એમને ચોર છો એમ કરીને પૂછતા હતા કે તમે ચોર છો, અહીંયા ચોરી કરવા માટે આવેલા છો. ભગવાન જયારે મૌન રહ્યા ને તો પછી એમને શિક્ષા પણ કરતા હતા એ લોકો. ભગવાન તો આ સમજવાનું છે, ભગવાન પોતે મન વચન કાયા હોવા છતાં મન વચન કાયા થી મુક્ત રહેતા કારણ કે નિર આવરણ કહું છે. બહારના એક એક કર્મ જે આપણે પાંચ ઇન્દ્રિયોથી અનુભવીએ છીએ તે એક એક કર્મો કેવળ જ્ઞાનને બાધક નથી. મારી વાત સમજાય છે કે અંદર જાય છે? આ પાંચ ઇન્દ્રિયોથી જે કર્મો ભોગવીએ છીએ એ એક એક કર્મ કેવળ જ્ઞાનને બાધક નથી, લેવા લેવાય નથી. કેવળ જ્ઞાન માટે આ મન વચન કાયાની એક પણ સ્થૂળ ક્રિયા બાધક નથી. વિચારની, વાણીની કે વર્તનની એક પણ ક્રિયા કેવળ જ્ઞાનને બાધક નથી. કેવળ જ્ઞાન માટે તો જ્ઞાનાવરણ અને દર્શનાવરણ બાધક છે. અને એ જ્ઞાનાવરણ દર્શનાવરણ કેમ છે? તો કે મૌન્ય કર્મને, અને મૌન્ય કર્મને કારણે કેવળ જ્ઞાનનો અંતરાય છે. એટલે ચાર જાતિ કર્મોમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મૌન્ય અને અંતરાય કર્મ. આ ચાર જાતિ કર્મનો ક્ષય થાય એટલે કેવળ જ્ઞાન થઈ જાય. એમાં આના કર્મ એકે આવતા જ નથી, આના કર્મ એકે આવતા જ નથી. જ્ઞાનાવરણ, દર્શનાવરણ એ દર્શન મોહ અને જ્ઞાનના મોહને કારણે છે. જ્ઞાન એટલે શું? હું કોણ છું તે નહીં જાણું, એ જ્ઞાન. તે નથી જાણતા એનાથી આ જ્ઞાનાવરણ અને દર્શનાવરણ છે. જ્ઞાન ઉપર આવરણ,
અને દર્શન ઉપર આવવાનું. જ્ઞાન એટલે અનુભૂતિ અને દર્શન એટલે સમજ. સૈદ્ધાંતિક સમજને દર્શન કહેવાય અને અનુભૂતિને જ્ઞાન કહેવાય. ભગવાન મહાવીરને માતાના ગર્ભમાંથી કેવળ જ્ઞાન માટેનું બધું જ જ્ઞાન હતું. ગર્ભમાંથી ક્યાંથી ત્રણ જ્ઞાન હતા. કેટલા? કેવળ જ્ઞાન કોને કહેવાય, પુરુષાર્થ કોને કહેવાય, આવું બધું જ શાસ્ત્રનું જ્ઞાન કડકડાટ મળે. કેવું હતું? માતાના ગર્ભમાંથી. છતાંય આટલા વર્ષો થયા અને દીક્ષા લીધા પછી પાછું પુરુષાર્થ કરવો પડે. કયા જ્ઞાન માટે? અનુભવ જ્ઞાન માટે. શેના માટે? સમજ સંપૂર્ણ હતી. શું હતી? દર્શન સંપૂર્ણ હતું. કેવળ જ્ઞાન નતું. એ કેવળ જ્ઞાન કેમ નતું થતું? પોતાનું અંતરાય. જ્ઞાન અને દર્શનના જે આવરણો છે એ આવરણો સંપૂર્ણપણે ખુલ્લા થયા. એ થઈ જાય કેવળ જ્ઞાન. બહારના કર્મ ના ભોગવટા હતા એને કઈ લેવા દેવા? નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ અને આયુષ્ય કર્મ સાથે કેવળ જ્ઞાન ને લેવા દેવા? બહારના કર્મ ને કેવળ જ્ઞાન સાથે લેવા દેવા? જેના આધારે આ જગતમાં આપણે જીવી રહ્યા છીએ અને જેના આધારે આપણું બાહ્ય જીવન છે, સામાજિક જીવન છે, એ જીવન કેવળ જ્ઞાન ને બાધક નથી. એટલે કોઈ એમ કે ભાઈ અમારે તો મોક્ષે જવું છે પણ શું કરીએ, આ સંસાર વળગ્યો છે, અમારે નોકરી ધંધો આ તે ઘર પરિવાર બધું છે, એટલે પછી ક્યાંથી મોક્ષે જવા? તો ભગવાન કે છે આ બધા સંજોગો તને મોક્ષે જવા માટે બાધક, અજ્ઞાનતા તને બાધક છે. શું છે? સંજોગો બાધક. જગત સંજોગોને ધક્કો મારે છે. શું કરે છે? કોઈ પણ પરિસ્થિતિમાં જ્ઞાનમાં રહી શકીએ એવું જ્ઞાન નું પોતાનું સામર્થ્ય છે. પણ જો આપણે યથાર્થ સમજીએ ઘણા બધા મહાત્માઓએ પ્રશ્ન પૂછે કે ભાઈ આ કાળમાં આટલા બધા ભારે સંજોગોની અંદર, આ કળિયુગની અંદર, આ પાંચમાની અંદર કેવી રીતે મુક્તિની અનુભૂતિ થાય? આટલા બધા સંજોગોમાં બંધાયેલા છે પણ મુક્તિની અનુભૂતિ માટે આ બાંધા સંજોગો કોઈ આડે નથી આવતા. આપણને આ સંજોગો આડે નથી આવતા પણ આ બધા સંજોગોની અંદર જે વ્યક્તિ આ મન, વાણી અને કાયા, ફક્ત એક ફાઇલ નંબર એક ની વાત કરું છું, આ મન, વાણી અને કાયાથી જે વ્યક્તિ જ્ઞાન સાથે મુક્ત છે એ આખા બ્રહ્માંડથી મુક્ત છે. સમજાય છે મારી વાત કે અંદર જાય છે? જે જીવ મન વચન કાયાની સાથે, મન વચન કાયા સતત મુક્ત રહે છે એ આખા બ્રહ્માંડથી મુક્ત છે. એને બ્રહ્માંડથી મુક્ત થવાની જરૂર, કારણ કે બ્રહ્માંડ મન વચન કાયા સાથે જોડાયેલું છે, આત્મા સાથે. અને જો પોતે મન વચન કાયાથી મુક્ત છે તો આખા બ્રહ્માંડથી મુક્ત છે. એમાં થવાનું ક્યાં છે? એને છે. આ શરીર આ જગત સાથે બંધાયેલું છે, આત્મા બંધાયેલો છે. પોતે તો આત્મા છે, તો જો આત્મામાં રહેતો હોય તો આ શરીર ક્યાં વચ્ચે આવે છે? કોઈ જગ્યાએ આ બાહ્ય જીવન બાધક કારણ કે પરિણામ સ્વરૂપ છે. પુરુષાર્થ સ્વરૂપ બેની વચ્ચે જે તપ આવે છે તે કયા ખાતામાં જાય છે? એ કઈ રીતે, એ કેમ આવે છે? કયું તપ? દાખલો આપો. દાખલા તરીકે કે જ્ઞાનમાં રહેવું અને વ્યવહારમાં રહેવું, એ બેની વચ્ચે એક પીરિયડ જે આવે છે
કે ભાઈ વ્યવહારમાં રહેવા જઈએ છે તો જ્ઞાન હાલે છે કે જ્ઞાનમાં રહીએ છે ખબર પડતી નથી, અને એ દરમિયાન જે તપ આવે છે તેને આપણે શું સમજવું? એને જ્ઞાન તપ કર્યું. કયું તપ કર્યું? જ્ઞાન તપ કર્યું. જ્ઞાન તપ એટલે જોવા જાણવાનું તપ, અજ્ઞાન તપ એટલે કરવાનું તપ. કઈ કરવાનું? ત્યાગ કરવાનો, વસ્તુ છોડવાની, ઉપવાસ કરવાનો, માળા કરવાની, પૂજા કરવાની, કરવાનો, એ બધા અજ્ઞાન તપ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં વ્યવહાર તપ છે. શું છે? વ્યવહાર. ખોટા નથી કે પુણ્ય બંધનું કારણ છે. શું છે? ખોટા નથી, નકામા નથી, પણ એ પુણ્ય બંધનું કારણ છે. એ સંસાર ચલાવવાનું કારણ છે, સંસારથી છૂટવાનું કારણ, સંસાર ચલાવવા માટે. સારી રીતે સંસાર ચલાવવો હોય તો પુણ્ય કરશો તો અનુકૂળતા મળશે, પાપ કરશો તો પ્રતિકૂળતા મળશે. એ બધા અજ્ઞાન તપ છે. અને જ્ઞાન તપ એટલે જોવું જાણવું. કોઈ વ્યક્તિ બધા આટલા બધા મહાત્માઓની વચ્ચે આ પટે છે કે તમે અત્યાર વગરના છો, તમને કશું બોલતા આવડતું નથી, એવું બધાની વચ્ચે કે બરાબર છે. એ વખતે અંદર તપ ઉભું થાય, બુદ્ધિ અને અહંકાર એનાથી તપ ઉભું થાય. બુદ્ધિ એમ કે ભાઈ એને ના આવડવું તો ના આવડે, પણ આવું કહેવાની જરૂર ક્યાંથી? અંદર તપ ઉભું થાય ને, બચાવ, આનો બચાવ કરે. કોણ કરે? આનો બચાવ. અહંકાર કે લાગમાં આવત જોઈ તઈ દઈએ આપણે, આપજો અહંકાર ને બુદ્ધિ. જયારે જ્ઞાન કે છે એ જે કઈ પણ બોલ્યો છે એ તારા જ હિસાબથી બોલ્યો છે, એટલો નિમિત્ત માત્ર છે અને માટે નિર્દોષ છે. કેવો છે અજ્ઞાન તપ? કેવું? અજ્ઞાન તપ બળતરા ઉત્પન્ન કરે અને જ્ઞાન તપ શીતળતા રાખે. પણ એવું જ્ઞાન એપ્લાય કરીએ છીએ ત્યારે તો તપ ઠંડુ પડી જાય ને, એના માટે છે. દાદા એ કીધેલું કે લાલ ચોર થઈ જાય તપી જાય તો એના તમે જ્ઞાતા દ્રષ્ટા રહેજો. અંદરનું અંતસ્કરણ એકદમ લાલચોળ થઈ જાય તપી જાય છતાં પણ તમે એને જ્ઞાતા દ્રષ્ટા. હા, એટલે તપ કરજો પણ જ્ઞાન તપ. હવે સમજણ આપી લેશો તો પાછા ફરી જશે ને? ના, આ સમજણ કે જ્ઞાન લઈ લઈએ છીએ ત્યારે તો ઉપરથી સમાધાન આવી જાય છે તો તપ જ નથી થતો. એટલે આપણી પાસે જ્ઞાની પુરુષે દ્રષ્ટિ આપી, શું આપી? અનુભવ નથી આપ્યો. એ આ આપેલી દ્રષ્ટિનો સમયે સમયે ઉપયોગ કરવાથી એક્સપિરિયન્સ થાય. શું થાય? ત્યાં એક્સપિરિયન્સ થયો. તમારું કોઈ અપમાન કર્યું ને તે વખતે જ્ઞાનનો ઉપયોગ કર્યો ને તે વખતે સમાધાન થઈ ગયું, આ અનુભવ થયો. શું થયો? અરે જો આ જ્ઞાન ના હોત તો ભયંકર રાગ દેશ થાય. આ અજ્ઞાન તરફ કહેવાય. અને ભયંકર વેર બંધાય કસાય, અને પીડામાં કસાય બંધાય. ઉપયોગ કર્યા વગર અનુભવ થાય. એક કાકા હતા, તે બીમાર પડ્યા ગામડાની અંદર. તે પછી ઘરગથ્થુ ઉપાય કર્યો. શું કર્યો? ઉકાળા આપીને ફાટ્યો આપીને બધું કરે ને, બધું ઘરવાળાએ બધું આપ્યું. ત્રણ દિવસ થયા તમે તાવ મટ્યો, એટલે પછી ઘરવાળા કે હવે ડૉક્ટરને બધી આવો. શું કહે છે? નુસખા તો બહુ કર્યા. શું કહે છે? નુસખા કે ને, શું કહે? બહુ કર્યા ઘરગથ્થું ઉપાય કહે છે. હવે ડૉક્ટર પાસે જાઓ કહે છે. તે કાકા ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટરે તો નાળી જોઈ અને ખ્યાલ આવ્યો કે અમને કેવો તાવ છે, એટલે ચિઠ્ઠી લખી આપી. શું કર્યું? દવાની ચીઠી લખી આપી ને, પ્રિસ્ક્રિપ્શન એ લખી આપ્યું. ત્યાંથી કાકા દવાખાને દુકાન ઉપર ગયા, દવાની દુકાન ઉપર. ત્યાંથી દવા લઈને ખિસ્સા મૂકીને ઘેર આવ્યા. ત્રણ દિવસમાં તાવ મટી જશે એવું ડૉક્ટરે કીધેલું, પણ તોય તાવ મટ્યો કેમ? બોલતા નથી બધા.
कोई व्यक्ति काका ने तू पूछे दवा खरीद लिया आया तो क्या दवा लिया आया तो क्या रेट पूछे खाली हो पूछे नहीं कि तरम दिवस से क्या डॉक्टर पाए जीवन दवा ले लिया हो पर अधु रोग मर सो ये आपने ज्ञानी पुरुष है जानू कि आपने बता आत्मा ना मरी छे ने ज्ञानी पुरुष आत्मा ना डॉक्टर से सुचे ज्ञानी पुरुष आत्मा ना डॉक्टर से आपने बता आत्मा ना मरी छे सुचे मरी એટલે પેશન્ટ હવે આ રોગ કાઢવા માટે જ્ઞાની પુરુષે પાંચ આધારરૂપી મેડિસિન આપી શું આપી પણ આપણે તો અહીંયા જ રાખી ઉપયોગ કરીએ બધી કડકડાટ વળે કેવી આ વળે ને ઉપયોગ કરવા પડે છે એટલે ના સમજાયું તપ જે આવે છે તે આજ્ઞા નથી પડતી એટલે જ આવે છે નહીં તપ તો ઉદયકર્મ ને આધીન આવે છે એમાં આજ્ઞા પાળવો તે પુરુષાર્થ છે આજ્ઞા નથી પાળતા તપ નથી આવું તપ તો પરિણામ છે પણ આજ્ઞા તો આજ્ઞા પાળીએ છે ત્યારે જ તપ આવીને ઊભું રહે છે એવું બને ને એટલે આજ્ઞા પાળીએ આપે આજ્ઞા પાળીએ તો ના આવે આજ્ઞા પાળીએ તો વધારે તો કરે કે ભાઈ હવે અહીંયા જે આપણે જે આપણને નથી ગમતું ત્યાં જ આપણે ગમતું કરવાનું હોય એટલે આજ્ઞામાં રહીએ તો જ એ વસ્તુ બને બાકી આપણને જે ગમતું હોય તે થયા કરે તો આજ્ઞા આવતી જ નથી ત્યાં એને કારણે ઊભું થાય ને એટલે આ સમજવાનું છે આપણે સમજવાનું વાત છે કે અનાદિ કાળથી આ ગમતું ને ના ગમતા ના ધંધોમાં પડ્યા રહ્યા આપણે ને એનાથી આ રાજદેશ બંધાયા સનાથી બંધાયા ગમતા ને ના ગમતા દ્વંદો ની અંદર ડ્યુઆલિટી ની અંદર રહ્યા જીવ્યા એનાથી રાગ દ્વેષ થયા શું થયા એનાથી આ કર્મ બંધાયા કસાય થયા એ કસાય થી આ પ્રકારના કર્મ બંધાયા અને કર્મ થી અજ્ઞાનતા અજ્ઞાનતા થી રાગ દ્વેષ થી કસાયો કસાયો થી આ પ્રકારના કર્મ અને કર્મ થી જન્મ મરણ સમજાયું હવે એની સામે અજ્ઞાન ની સામે જ્ઞાન મૂકો શું મૂકો તો જ્ઞાન એટલે લીધેલું એ જ્ઞાન નહીં ઉપયોગ કરીએ ને જ્ઞાન કહેવાય તો કે પ્રાપ્ત કરેલું જ્ઞાન નો ઉપયોગ કરીએ તે જ્ઞાન એનાથી રાજદ્વેષ ના થાય એનાથી કસાયો ના થાય એનાથી કર્મ ના બંધાય ને એનાથી મોક્ષ થાય સમજાયું જ્ઞાની પુરુષ બહુ સ્પષ્ટ કહે છે અમે આપીએ છીએ તે જ્ઞાન નહીં તમને અનુભવમાં આવે તે જ્ઞાન એ અનુભવનો વિષય છે આપવા લેવાનો વિષય નથી અમે જે જ્ઞાન આપીએ છીએ અને તમે જે જ્ઞાન પ્રાપ્ત કરો છો એ પુણ્ય ફળ છે શું છે ગયા અવતારની પુણ્યનું ફળ છે એ પુરુષાર્થ ફળ નથી આ અવતારનું હવે આજ્ઞા ધર્મ પાળો એ પુરુષાર્થ છે આજ્ઞા ધર્મ પાળવો એ આપણા હાથમાં કઈ રીતે છે તો કે છે કે કારણ કે આજ્ઞા ધર્મ ક્રિયા રૂપે અને શબ્દ રૂપે નથી ક્યાં રૂપે નથી માટે આપણા હાથમાં છે જો ક્રિયા રૂપે શબ્દ રૂપે હોય વિચાર રૂપે હોય વાણ રૂપે હોય કે વર્તન રૂપે હોય તો આપણા હાથમાં નથી 100% પણ આ તો દ્રષ્ટિ રૂપે છે પાંચ આજ્ઞા એ દ્રષ્ટિ છે આજ્ઞા ધર્મ થી આ જગત ને જોશો તો તમારી સૃષ્ટિ પણ લઈ જશે આજ્ઞા ધર્મ થી નહીં જુઓ તો તમારી સૃષ્ટિ મિકેનિકલ જેમ ચાલે છે દ્રષ્ટિ છે આ દ્રષ્ટિ બદલવાની છે ક્રિયા બદલવાની નથી ધર્મ બદલવાનો નથી ભાષા બદલવાની નથી અને બદલાયેલી દ્રષ્ટિથી સંજોગો જોવાના છે એમનો આજ્ઞા ધર્મનો પુરુષાર્થ જે પહેલા અજ્ઞાન દ્રષ્ટિ જોતા હતા જગતને એના કારણે રાક્ષસ હતા હવે એ જગત અને એ જગતના સંજોગો આપણે જ્ઞાન દ્રષ્ટિથી જોવાના છે એ જ્ઞાન દ્રષ્ટિ એ આજ્ઞા ધર્મ કોઈ ચમત્કાર નથી કોઈ ક્રિયા કરવાની નથી કોઈ ત્યાગવાનું કોઈ છોડી દેવાનું ગ્રહણ કરવાનું એવું
પુરુષાર્થ એ દ્રષ્ટિ છે, ક્રિયા નથી. શું નથી? દ્રષ્ટિ છે, ક્રિયા નથી. કે આ પાંચ આજ્ઞાનો દ્રષ્ટિનો પુરુષાર્થ એ તમને દરેક સંજોગોની અંદર મન વચન કાયાથી મુક્ત રાખે છે. શું રાખે છે? એ કોન્સ્ટન્ટ નથી, કારણ કે અનાદિ કાળનો અભ્યાસ નથી. પ્રતિધિ રૂપે તો કોન્સ્ટન્ટ છે. કેવા રૂપે? લક્ષ રૂપે ચૂકાઈ જઈએ છે એટલે માટે અનુભવ રૂપે ચૂકાય છે. લક્ષ ચૂકાઈ જાય છે. શું છે? એ જ પીરિયડ ને કહું છું.
એ પિરિયડને તપ કહેવાય એને તપ કહેવાય તપ કહે પણ તમે કહો છો કે આ તો સમાધાન થઈ ગયું એ જુદું પાડ્યું ને આ તપનો એન્ડ આવી ગયો શું આવી ગયું પણ આ વસ્તુને સ્વીકારતા વચ્ચે બુદ્ધિ ને અહંકાર પોતાનો ભાર ભજવે એટલે કરે હા એ પૂછવા માંગુ છું કે એ જે પિરિયડની વચ્ચે જે આવ્યું એટલે દાદા ભગવાન કહેતા હતા આજ્ઞા ધર્મ આપતા હતા ને પાંચ આજ્ઞા તારે કહેતા હતા કે ભાઈ આપણે હજાર રૂપિયા ખિસ્સામાં મૂકીને બજારમાં ગયા અને કોઈને પેમેન્ટ કરવાનું છે બેંકમાંથી લઈને અને કોઈને પેમેન્ટ કરવાનું છે તો આપણે તો બેંકમાં જઈને ખિસ્સા મૂકીને ઘેર જઈએ છીએ અને રસ્તામાં કોઈ ગઠિયો આવ્યો આપણે તો સાવધ હતા કેવા હતા એલર્ટ હતા છતાંય પણ પેલો કોઈ ચોર આવી ગયો ગઠિયો હોશિયાર હોય ને એને તો શું મરચું હાથે રાખે લાલ મરચું શું રાખે આમ આંખમાં નાખ્યું તો શું થાય બુદ્ધિ કે તમે તો કહો વ્યવસ્થિત ઉઘરાણી કરવા આવશે એનું શું આ ઘરમાં વાઈફે 200 રૂપિયા માંગ્યા છે એનું શું કરશું બાર શું બોલે છે નહીં જોવાનું અંદર નહીં સાસુને સમજવાની ક્યાં જરૂર છે એ તો આપણા હિસાબથી બોલે છે આપણે એ કીધું કે મન વચન કાયા મળ છે અને પરાધીન છે આપણી સત્તા થી ચાલતા નથી આપણ સમજીને બોલીએ વાત સાચી છે એ વ્યવહાર સત્ય છે અને નીકળી એ હકીકતનું સત્ય છે એ વ્યવહાર સત્યમાં આપણું કહેવાય કે કોઈને દુઃખ થાય ને આવવાની બોલાય તો સારું એ આપણને એક્સેપ્ટ છે એમ આપણું નથી કે તારે દુઃખ થાય બોલો પણ નીકળી તે તો હકીકત છે ને અને તે આપણા હિસાબથી નીકળી કેવી નીકળે આ દુનિયામાં એક પણ જીવ વાણી બોલવાની એક પણ શબ્દ બોલવાની સ્વતંત્રતા ધરાવતું નથી એક ભાઈ હતા અમેરિકામાં તમે 94માં ગયા હતા બહુ અહંકારી પટેલ મને કહે છે કે અમારે તો કહે છે હસબન્ડ ને એના વાઈફે એવા જોરદાર તમારે એવી સ્ટ્રોંગ પટેલ અસલ ચરોતરી પટેલ મારો પિત્તો જાય પછી હું જતી રહું બે કલાક બાર જતી રહું કાર શોપિંગ માં જતી રહું આમ બી આવું મને અંદર ક્રોધ આવે શું આવે શું કરી નાખું પણ કે તમારા હસબન્ડ તમને અકળાવે છે અથવા ગુસ્સે થાય છે તો ક્યાં 100% એવું કરે છે એ જાણી જોઈ કરે છે એ ઈરાદા પૂર્વક કરે છે અને વારંવાર કરે છે કેવું એક વાર નહીં તો સમજી જઈએ આપણે એટલે મેં કીધું જો હવે કામ કરો તમારા હસબન્ડ બોલે છે કે નહીં એ આપણે સાબિત કરવું તે પ્રયોગ કરો શું કરો હસબન્ડ ને વાઈફ ને તમારે બેને ઝઘડો થાય પછી હસબન્ડ તેને કામે જતા રહે તમે તો ઘરમાં હો પછી સાંજે પાછા આવે શાંતિથી ચા પાણી નાસ્તો કરે જમે પછી શાંતિથી ઘરમાં રાતે 8 વાગે બેઠા હોય જમી ફરવારી બધા
એ વખતે તમારા હસબન્ડને કહેવાનું કે સવારે જે બોલ્યા હતા ને તો એક્શન રિપ્લે કરો. શું કહેવાનું? શું કરવાનું? કરે કે બોલનાર તો છે, બોલનાર તો છે, પછી કેમ ના બોલે? પણ સંજોગ ગયો, સંજોગ આધીન છે. માનવ ભમરડો કેવો છે? સંજોગ નથી એ. આ તો અકળ હમે કે છે કે હું પદે પડતો, હું બોલ્યો, મેં કર્યું, અકળ હમતી. બાકી સંજોગ આધીન છે. શું છે? વી ઓલ આર ટોપ્સ. આપણે બધા ભમરડા છીએ. શું છે? આ ભમરડાનું દાદા ભગવાન જે એક્ઝામ્પલ છે બહુ સમજવા જોઈએ. એક એક વસ્તુ પાછળ જ્ઞાન છે. દાદાજીનું એક પણ વાક્ય રેન્ડમ નથી, એમને કશું બોલ્યા નથી, બહુ સમજવા જેવું છે. એટલું એપ્રોપ્રિએટ એક્ઝામ્પલ છે કે આ બધું પુસ્તકમાં એક વખત વાંચ્યું હોય પણ ખબર ના હોય કે આ એક્ઝામ્પલ શું કહેવા માંગે છે. આ ભમરડો હોય છે ને, ભમરડો તેની ઉપર જાળ મીટીએ, શું કરીએ? અને પછી શું કરીએ? ફેંકી દઈએ. તો જાળ ક્યાં હોય? જાળ ક્યાં છે? હાથમાં છે. અને ભમરડો નીચે છે. તે ભમરડો અત્યારે જાળ ની સાથે ભરે છે કે એકલો ભરે છે? એ વખતે ભમરડો કહે છે, હું કેવો ભરું છું? મારી સ્વતંત્ર શક્તિ છે, કોઈ સાથે જોડાયેલો નથી, છે પોતે એકલો ભરે છે. જાળ વાળ કઈ નથી, એને ફેરવનારો નથી, જાળ નથી, કોઈ નથી. પણ પાવર કોનો? એવી રીતે આ મન વચન કાયા રૂપી ભમરડો એ ગયા અવતારમાં કરેલા કર્મની જાળથી વીંટાયેલો છે. શું છે? અને આ અવતારમાં શું થાય છે? પ્લે થાય છે. ત્યારે કહે છે, હું કેવો ફરું છું, હું કેવું બોલું છું, હું કેવું કરું છું. એટલે તારી સત્તા છે પણ તે જાળ દેખાતી નથી. શું દેખાતું નથી? જબરજસ્ત. દરેક વસ્તુ તમે જેમ છે તેમ સમજશો ને, મજા આવશે. જેમ છે તેમ કેવી સ્ટોરી તરીકે નહીં, એના સિદ્ધાંત તરફ જાઓ, એના મર્મ તરફ જાઓ કે ખરેખર જ્ઞાની પુરુષ શું કહેવા માંગે છે. આ દુનિયામાં એક પણ સંજોગ એવો નથી કે જીવને બાંધી શકે. એક પણ સંજોગ શું કે બાંધી શકે ને, એક પણ સંજોગ એવો નથી કે એને છોડાઈ શકે. અજ્ઞાન છે તો છોડાઈ શકે નહીં, અને જ્ઞાન છે તો બાંધી શકે નહીં. અજ્ઞાની માર ગમે એટલો પ્રયત્ન કરે તો છૂટી શકે? એ રીતે છૂટે. અજ્ઞાન થી અજ્ઞાન કેમ જાય? જાય. અજ્ઞાન થી અજ્ઞાન જાય? જ્ઞાન પ્રગટ થાય એટલે અજ્ઞાન. તો કેટલા કે એવું કેમ જાય? આટલા હજારો અવતાર નું અમારું અજ્ઞાન હોય એવું કેમ નું જતું રહે એકદમ? કે એવો પ્રશ્ન કરે કે ના થાય કે ના થાય કે આટલા બધા અવતારો નું અજ્ઞાન એકદમ કેવું જતું રહે? વાત તો લાગે કે નહીં? કહેશો ના લાગે? વાત હા કહો છો ના કહો છો? શું કહે છે ભાઈઓ? હા કે છે ના કે છે? ના લાગે. કેમ ના લાગે? કારણ કોઈ એકદમ રેન્ડમ ને આપડે પેલા બે માંથી ખાચું છે એવું નહીં કેવાય. ગપ્પો મારે તો આ વ્યવસ્થિત તો આટલું હોય ને, સમજ સાથે જોઈએ. એમ રેન્ડમ નહીં કરવાનું, વિથ અન્ડરસ્ટેન્ડિંગ. એક્ઝેક્ટ જોઈએ છે ને. અજ્ઞાન ને આધારે અજ્ઞાન છે.
છતાં આટલો બધો સમય લાગે એમાં એક્ઝેક્ટનેસ ક્યાં વાત આવી? પણ લાગે છે ને, હે લાગે છે ને, એટલે જ્ઞાન મળી ગયું છે. પણ હજી આપણે અજ્ઞાનની ની રીતે જીવીએ છીએ, એટલે આ બધી સમજણની કચા છે. છે દાખલો આપું છું, સાંભળજો બધા ધ્યાનથી. એક બંધ રૂમ છે, 15x15 નો એક રૂમ છે, ચારે કોટથી સીલ છે, એમાં પ્રકાશ કે હવા જતી નથી. એવો બંધ રૂમ 25 વર્ષથી છે. કેટલા વર્ષથી? અને બહારથી આપણે લોક માર્યું છે. શું કર્યું છે? એ લોક માર્યા પછી 25 વર્ષ પછી આપણે પહેલી વખત લોક ખોલીએ છીએ. આપણને ખબર છે કે એની જમણી સાઈડે સ્વીચ છે. શું છે? બાયણાની બાજુમાં જેની સ્વીચ છે એ આપણને ખબર છે, અને પાવર પણ ચાલુ છે. 25 વર્ષ પછી એ મકાન જ્યારે ખોલે છે તો એ મકાનની અંદર અંધારું દૂર કરવા માટે કેટલો સમય લાગશે? જ્ઞાનમાં હોઈએ પોતે તો દુઃખ હોય નહીં,
વાણી કોઈ જગ્યાએ વાગતી નથી, મનના વિચારો પણ કોઈ જગ્યાએ વાગતા નથી. પણ કેમ દુઃખ થાય છે? તો કે છે કે એની વેલ્યુ કરવાથી. તેનાથી આ માણસ મને આવું કહી ગયો, એની કિંમત કરે છે. શું કરે છે? ને જેટલી વધારે કિંમત કરે એટલું વધારે સહન કરવું. કિંમત કરનાર પોતે માલ બીજાનો. શું કીધું? માલ બીજાનો અને કિંમત પોતે કરે એટલે અસર શું થાય પછી? મને અસર વગર નું સમજે છે ના તમે? ચાલ્યું ત્યારે જ્ઞાન પુરુષ કે હવે કોઈ આ જગતના એક પણ વ્યક્તિના વર્તનની નિશ્ચયથી એટલે કે ખરેખર રજૂ કરીએ, વ્યવહારની ગ્રામેટિકલ ભાષામાં બોલીએ, બહુ સરસ છે, સરસ કરીએ, અંદરની ભાષામાં વેલ્યુ કરીએ, વેલ્યુ એ જ રાગ દ્વેષનું કારણ છે. કરનારો પોતે અને રાગ દ્વેષ પોતાને થાય. શાસ્ત્રીએ મારું અપમાન કર્યું કે આખી રાત ઊંઘ ના આવી. કેમ ના આવી? શાસ્ત્રીના વાક્યની શું કરી? કિંમત કરી. એટલે આખી રાત ચાલ્યું અંદર. જેટલી વેલ્યુ વધારે એટલી અસર વધારે. અને વેલ્યુ ના કરી હોય તો વેલ્યુ આપણે કરી સાસુએ કરી તો બોલો આપણી કે સાસુ નહીં? હા, એટલે દાદા ભગવાને કીધું બધી ઉપાધિનું મૂળ મુવા તું જ છે. શું કીધું? યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ. એવું ટોકુને ટચ કર્યું. બધી ઉપાધિનું મૂળ તું જ છે, તું જ વેલ્યુ કરે છે. સંજોગ તો આઈ જતો રહે છે. શું છે? કેટલાક લોકો તો કહે છે ને, 10 વર્ષ પહેલા મારા મોટા ભાઈ મને કહી ગયા હતા, આજે અહીંયા કાળજે લખાવ્યું છે. શું કહે તો બહુ વધારે બીજું પછી લખ્યું છે તો પછી. પણ શું કરે બરાબર? એ સંજોગ તો આઈ જતો રહ્યો, પતી ગયો. વેલ્યુ બુદ્ધિ અહંકાર છી બધા ભેગા થઈ ગયા. એ ચાર જણની પાર્ટનરશિપ છે. શું છે? મન બુદ્ધિ ચિત્ત અહંકાર ચારની પાર્ટનરશિપ છે. એ પાર્લામેન્ટની અંદર જે અહંકાર છે એ રાષ્ટ્રપતિ છે. શું છે? અને બુદ્ધિ વડાપ્રધાન છે. શું છે? બુદ્ધિ વડાપ્રધાન છે. ખ્યાલ આવ્યો? અને હે એટલે ધંધો હારો થાય. અને આમ જે મન છે ને, મન એ મન એક તો ફાઇનાન્સ મિનિસ્ટર છે, સપ્લાય કરે, વિચારો આવો કરવો આવું ના કરવું. અને જે અહંકાર કરે ચીત રવિ, એ ચીત હોમ મિનિસ્ટર છે, આખું રખેવાળી કરે છે. બધા ખોટા બધા બધા જે કરવું હોય ને એને લગતા બધા પિક્ચર બધા આવું કરવું જોઈએ, આવું બધા પિક્ચર બતાવે. શું બતાવે? આપણે એજ્યુકેશન જોવું હોય આમથી જઈશું, આમથી જઈશું, રિક્ષામાં જઈશું, સ્કૂટરમાં જઈશું, બસમાં જઈશું, કારમાં જઈશું, બધું જે બતાવે. કેલ્ક્યુલેશન બધું બુદ્ધિ કરે, કોણ કરે? પણ ખોટા બધા કોણ બતાવે છે? આવી રીતે અંદર મિની પાર્લામેન્ટ છે. શું છે? એ પાર્લામેન્ટના આધારે બધું ચાલે છે. અંદરથી પાર્લામેન્ટના આધારે આ મનોચન કાયમ તંત્ર ચાલે છે. એ આપણાથી ચાલતું એ જેવું અંદર માલ ભર્યો છે એવી રીતે અંદર બિહેવ કરે છે. સ્વતંત્ર શક્તિ નથી પાછી આ પાર્લામેન્ટ, કારણ કે પરિણામ સ્વરૂપ છે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર વાણી અને કાયા આ છ વસ્તુનું રેડીમેડ પેકેજ લઈને આવ્યા છીએ આપણે. શું લઈને આવ્યા છે? રેડીમેડ પેકેજ એટલે પરિણામ વાળું પેકેજ. કેવું? પરિણામ વાળું પેકેજ. એમાં એક જગ્યાએ પુરુષાર્થ નો અંશ નહીં, એક જગ્યાએ. પણ જે જાગૃત ભાગ છે ત્યાં પુરુષાર્થ છે, એને જાગૃત અંતસ્કરણ કહે છે. શું કહે છે? અને આ ડિસ્ચાર્જ અંતસ્કરણ કહે છે. બે જુદા છે. અજ્ઞાનીને ચાર્જ અને ડિસ્ચાર્જ બે હોય, મહાત્માઓને ડિસ્ચાર્જ અને જાગૃત હોય, ચાર્જ ના હોય. ચાર્જ એટલે મિકેનિકલ પ્રોસેસ અને જાગૃત એટલે ડિસિઝન પ્રૂવકની પ્રોસેસ.
પોતાની ડિઝાઇન પ્રમાણે ભાવ કરે છે અને પેલાને થઈ જાય છે કારણ કે ડિઝાઇન નથી ક્યાં જવાનું છે જેવા સંજોગો આવ્યા એવા ભાવ થઈ જાય છે અને મહાત્માઓનો ડિસિઝન છે કે મારે મોક્ષે જ જવું છે મારું જે ક્ષેત્રમાં જ જવું છે એટલે એને લગતી બધી ભાવનાઓ કરે છે સિમંદર સ્વામીનું સાનિધ્ય મહાવિદ્ય ક્ષેત્રમાં જન્ય જન્મ થાય એમનું આપણને સતત સાનિધ્ય સત્સંગ મળે તીર્થંકર ભગવાન ન હોય ત્યાં સુધી જ્ઞાનીકૃત આત્મજ્ઞાનીકૃત ભેગા થાય ને એમનો સત્સંગ ભેગો થાય એવી બધી પ્રાર્થના કરે આ મનુષ્ય આયા એવા સુંદર મળે કે જેથી સ્યાદવાદ વાણી સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મન હું કરી શકું પરિણામ સ્વરૂપ એવું મારું લાઈફ હોય આ બધી ભાવના છે એ ભાવના એવી જ છે શું છે અને બીજું શું આવે ફળ આવે પણ આ ડિઝાઇન પૂર્વકની ભાવના કરે છે એટલે શું કીધું એને જાગ્રત અંતસ્કરણ આ જાગ્રત અંતસ્કરણ કે ચાર્જ અંતસ્કરણ છે એટલે અંતસ્કરણ ઇઝ અ પ્રોસેસિંગ ફેક્ટરી ઓફ અ ન્યુ કોર્સ નવા કર્મો ચાર્જ કરવાની ફેક્ટરી છે એમાંથી પ્રોસેસ થઈને પછી કર્મ ચાર્જ થાય જેવા ભાવ ને ભારે જે હોય એવું કર્મ ચાર્જ આપણે જ્યાં સત્સંગ આ જ્ઞાન દેશના ચાલતી હોય તો આપણે વહેલા મોડા આવવાનું ઘણી વાર થતું હોય કદાચ તો આવતાની સાથે આપણે અહીંયા જે ભગવાનના જે ફોટા આપણે મૂકેલા છે એમના દર્શન કરીએ પછી તમારી દ્રષ્ટિ સામે જોઈને જઈ સચિદાન કરીએ પછી બેસીએ તો ખરેખર પહેલા એવા તો કઈ ન હોય દર્શન કરીને બેસી ગયા હોય પણ થોડીક ઘણી વખત મોડો આવવાનું થયું હોય અને આવ્યા હોય તો અહીંયા જ્ઞાન દેશના શરૂ ચાલતી હોય શરૂ હોય તો એમાં તમને જય સચિદાન કરીએ તો જે કાંઈ વાણી તમારી જે ચાલતી હોય એમાં જે વિઘ્ન આવે તો ખરેખર આમ શું હોવું જોઈએ કેવી વિઘ્ન આવે વ્યવહારથી કેવી ખરેખર જોવું પડે છે ના બહારથી આપણે ઘણી વખત કેવું બને કે મંદિરે આપણે સત્સંગ પ્રોગ્રામ હોય તો ઘણી વખત ત્યાં પ્રોગ્રામ હોય એટલે માણસો હોય ઘણું હોય તો આપણે એમ થાય કે આપણે એમ પાછળથી આવીએ છીએ તો પછી દર્શન કરવા જઈએ તો એ જે જ્ઞાન જે ચાલી રહ્યું છે જ્ઞાન દેશના તેમાં ઘણી વખત વિઘ્ન પડતા હોય છે તો એ માટે એમ કહ્યું એમ થાય કે આપણે ભલે થોડા લેટ થયા તો આપણે આવીને બેસી જવું જોઈએ છે તીર્થદાન કરીને એમ ત્યાં જવું નહીં દર્શન કરવા પછી કરી લેવાય એમ એટલે ખરેખર આ યોગ્ય કેવું કયું ગણાય એમ એટલે આપણે પહેલા સ્ટાર્ટિંગમાં આવ્યા ને ત્યારે 8 થી 8 દિવસની જે પ્રાર્થનાની જરૂર હોય બધી આપણે કરાવી દીધી જે પહેલા આવ્યા હશે એને ખબર હશે જે પ્રકારની પ્રાર્થનાની જરૂર છે જેને જેને કહેવાની એ બધી પ્રાર્થનાઓ આપણે કરાવી દીધી બિગિનિંગ પછી આપણે જે બને તે વ્યવસ્થિત પણ વ્યક્તિગત ધ્યાન રાખવાનું કે મારાથી ભૂલ થઈ ગઈ તો આવું ન થાય તો સારું અથવા બીજાના થઈ ગયું હોય તો પણ આવી ભૂલ મારાથી ના થાય તો સારું એ ભલે અત્યારે બન્યા તો હું કોઈને અત્યારે ના બોલી શકું એ ફૂટપાથ લેવા એ વ્યક્તિગત હા કારણ કે ભાવ આપણો કેવો હોય કે ભાઈ આપણે સત્સંગમાં આવીએ છીએ તો તમે બેઠા છો તો આમ અંદર એવો ભાવ થાય કે જે સચિદાન કરીએ અને આપણે બેસીએ એમ એવો અંદર ભાવ હોય પણ એ ભાવ ઘણી વખત એવું થતું હોય કે જ્ઞાન દેશના શરૂ હોય એમાં એ લિંક ઘણી વખત તૂટતી હોય છે એટલે એ કરતા એવું થાય કે ભાઈ આપણે ધ્યાન હોય કે ન હોય જે સચિદાન કરીને બેસી જાય તમારું ધ્યાન હોય કે ન હોય એવું એમ થાય મનમાં સચિદાન એટલે આત્મદ્રષ્ટિનો વ્યવહાર છે દર વખતે બોલવું જરૂરી નથી પણ ભાવથી નથી હા
અને
પ્રિય એટલે હાલવાને ગમે એવું આ તો કહે છે બહુ સાચું બોલું કેમ આવડતા નથી એટલે પણ સાચું એટલે ગમવું જોઈએ ને અમે તો અમેરિકામાં ગયા હતા કે એક નાની છોકરી હતી 12-15 વર્ષની એની હરમણમાં હતી બાપે કહેતો પણ મા જુદી હતી તે બહુ દુઃખ આપે એટલે ટોર્ચરિંગ કરે માનસિક ત્રાસ આપે કામ બહુ કરાવે ને એવું એ કહે છે આ મારી મમ્મી કરતા રેડિયો હારો બંધ તો કરાય અને કેમ બંધ કરવું આપણે એક વાર ચાલુ કરે તો બંધ કેમ કરવું પેલામાં સ્વિચ હોય આમાં તો સ્વિચ જ નહીં ને બોલો તમારી વેલ્યુ શું કરે પછી વગર હિતકારી બોલો શું થાય એને પ્રિય તો હોવું જોઈએ કે નહીં આ સમજવાની કે સત્ય હિત નીત અને પ્રિય આ ચાર વસ્તુના સ્ટાન્ડર્ડ વાળું હોય તો કોઈ આપણી વાત સાંભળે છે આપણે સાચા છીએ એટલું ખોટું નથી આપણે સાચા છીએ એટલું ખોટું નથી બીજા બધા કારણો પણ છે કે આપણે કેવું બોલીએ છીએ સામે વળી આપણી પાસે સ્વીકારી શકે એવું ક્ષમતા વાળો છે કે નહીં આ બધું જોવું પડે બોલો સ્થૂળ વાણી પર જાગૃતિ રાખી શકાય સ્થૂળ વાણી પર પણ જાગૃતિ રાખી પણ તેથી શું પણ જાગૃતિ રાખવાનું શું પણ તમારું જાગૃતિ વાણી બોલાઈ કે કોઈને દુઃખ કાઢી હતી રાગ વાળી હતી આવી હતી કોઈના માટે હિંસક હતી કોઈના માટે કપટ વાળી હતી એવું તમને આઈડેન્ટિફાય થાય એના કારણે તમે પ્રતિક્રમણ યથા કરી શકો તો નિશ્ચય કરી શકો કે આવી વાણી વારંવાર રિપીટ ના થાય એટલે સ્થૂળ વાણી રોકી નહીં શકે રોકી ના શકાય એ રોકવાની પ્રક્રિયા તો બહુ જુદી છે એને જૈન પરિભાષાની અંદર જૈન પરિભાષામાં એને માટે એક શબ્દ છે શું શબ્દ છે ભોગ્યા વગર ઓગળી જાય ને શું કહેવાય જૈન પરિભાષામાં એના માટે શબ્દ વાપર્યો છે ઉદ્દેરણા શું કહે છે એટલે કનુ દાદાજીના સત્સંગમાં એક વાર સાંભળ્યું કે અપવાદરૂપ પણ એ બધાની કેપેસિટી નહીં ને ઉદ્દેરણા એટલે બાંધેલું કર્મ ભોગવટામાં આવે એ પહેલા ઓગાળી નાખો નિયમ તરીકે પણ હવે અપવાદ કોઈ જીવ હોય વિશિષ્ટ પ્રકારની પુરુષાર્થની શક્તિ વાળા આંતરિક પુરુષાર્થ અને એની જ્ઞાનની જાગૃતિ હોય તો એ કર્મને પરિણામમાં આવતા પહેલા જ બાળી નાખે એ શક્તિ છે બધા એનો ઉપયોગ કરી શકે નહીં શક્તિ છે એમાં ના કહેવાય ચલો પૂછો કેટલા વાગ્યા સુધી આપણો ટાઈમ છે સાહેબ તમારે એક વાર ખતમ હવે કઈ પ્રશ્ન કરો મેં તો તમને કહેવાનું શું કીધું અને બીજા સેશનમાં બીજી વાત કરશું હવે તમે થોડા પ્રશ્ન પૂછો કઈ પોતાનો જે આજ્ઞા ધર્મ પાળવાનો નિશ્ચય એટલે શુદ્ધ અહંકાર એ શુદ્ધ અહંકાર આ પુરુષાર્થ કરાવડાવે પ્રજ્ઞા શક્તિના પ્રકાશની હાજરીમાં જે જાગ્રત અહંકાર છે જાગ્રત બુદ્ધિ છે એના આધારે આ પુરુષાર્થ થાય છે પ્રતિક્રમણ કહો સામાયિક કહો આજ્ઞાધર્મ કહો કે સત્સાધન કહો આ બધો પુરુષાર્થ એના પ્રકાશ થાય પ્રાર્થના એ નથી પ્રકાશ સૂર્યનારાયણના પ્રકાશની હાજરીમાં આખી દુનિયા ચાલે છે વાત સાચી ખોટી
ને એના પ્રકાશ વગર જીવ સૃષ્ટિ સંભવિત નથી બરાબર છે હવે સૂર્યનારાયણના પ્રકાશની હાજરીમાં બપોરના 12 વાગે એક વ્યક્તિ બીજા વ્યક્તિનું ખીસું કાપે છે સૂર્યનારાયણના પ્રકાશની હાજરીમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિનું ખીસું કાપે છે એના માટે સૂર્યનારાયણ જવાબદાર ને કે અંધારામ ના કપાય બોલતા નથી હજુ આવું છે તો જ કપાય ને અંધારામ કેમ દેખાય તો એ જવાબદાર એવી રીતે આ આત્માનું કામ જીવ માત્ર ને પ્રકાશ આપવાનું છે શું છે એ પ્રકાશ આપે છે અને પ્રકાશની હાજરીમાં અંદરનું મન ચિત્ત અહંકાર જે કંઈ પણ કરે છે એના માટે આત્મા જવાબદાર પણ કુદરતનો નિયમ એવો છે કે જે આત્માની હાજરીમાં તમે કર્મ બાંધ્યું હોય એ જ આત્માની હાજરીમાં કર્મ ઉતરે ભલે બોડી જુદી હોય પણ આત્મા એક ભાઈ કે હું તો વેદાંતી છું પણ પુનર્જન્મની વાતને માનતો નથી કે છું શું કે છે આ આખે દૂર તે જ હાથું પછી કોણ ખબર પહેલા શું હતું પછી શું હતું બરાબર છે મેં કીધું આ આત્મા છે તો પુનર્જન્મ છે આત્મા ના હોય તો પુનર્જન્મ ક્યાંથી હોય આત્મા ના હોય તો પુનર્જન્મ હોય આત્મા છે તો કે જો હું ગયા અવતારમાં હતો આ અવતારમાં છું ને આવતા અવતારમાં પણ આત્મા ના હોય તો બોરી તો મળી જાય છે એ છે તો છે જન્મદાની સાથે માતા પિતા ભાઈ બહેન કયા આધારે મળે છે જન્મ્યા પછી તમે કુટુંબ હું ખુશાળ થઈને ભેળું છું હું ભણું છું પૈસા કમાવું છું લગ્ન કરું છું મહેનત કરું છું પણ જન્મતાની સાથે કયા આધારે મળ્યું જો પુનર્જન્મ ના હોય તો મળ્યું કયા આધારે સમજાય છે એટલે હિસાબ છે શું છે પણ ધીમે ધીમે સમજાય પણ હિસાબ છે શું છે હિસાબ આપણા જ કર્મનો 100% કેવો એ જેટલું સમજાશે એટલું અંદરથી મુક્ત રહેવાશે પુરાવાશે મન વચન કાયા જીવ માત્ર ના પર ને પરાધીન છે એ જેટલું સમજાશે એટલું અંદરથી મુક્ત રહેવાશે પર ને પરાધીન પ્રજ્ઞા શક્તિ સંભાવે નિકાલ એનું કામ નિકાલ સંભાવે કે અસંભાવે કરવાનું પ્રજ્ઞા શક્તિ નું કામ નથી પ્રજ્ઞા શક્તિ નું કામ પ્રકાશ આપવાનું કે પ્રકાશની હાજરીમાં જે સમ્યક બુદ્ધિ છે કઈ બુદ્ધિ એ સૌરવ પુરુષાર્થ કરે છે અને અજ્ઞાનની હાજરીમાં મિથ્યા બુદ્ધિ અવળો પુરુષાર્થ કરે છે એટલે પુરુષાર્થનું કામ અંતસ્કરણનું છે પ્રજ્ઞાનું નથી પ્રજ્ઞા શક્તિ રિલેટિવ રિયલ છે શું છે રિલેટિવ નથી અને રિયલ નથી રિલેટિવ રિયલ એટલે એનું અંત આવવાનું છે એ દ્રષ્ટિ રિલેટિવ છે પણ રિયલ તરફ લઈ જનારી છે રિલેટિવ રિયલ એટલે રિલેટિવ ને રિયલ તરફ લઈ જવાનું મીડિયા છે છે એટલે તો પુરસાદ છે આ રિલેટિવ રિયલ બે હોય તો પુરસાદ ના હોય આ શરીર હોય એટલે આત્મા બે જ હોય તો મન
છે ને કાયા જળ છે અહંકાર છે એ અહંકાર બે પ્રકારનો એક ડિસ્ચાર્જ અહંકાર અને બીજો જાગૃત અહંકાર આ જાગૃત અહંકારની અંદર આ જાગૃત અહંકારની સાથે બુદ્ધિ ચિત્ત અને મન જોડાયેલું છે ત્યાં આખી નવા પુરુષાર્થની પ્રોસેસ થાય છે શું થાય છે પ્રોસેસ અને પ્રકાશ કોણ પ્રજ્ઞાના પ્રકાશથી જાગૃત પુરુષાર્થ થાય છે અને અજ્ઞાનના પ્રકાશથી મિથ્યા પુરુષાર્થ થાય છે મિથ્યા એટલે સંસાર ઉધારવાનો અને જાગૃત પુરુષાર્થ એટલે સંસાર સમાવવાનો સમજાયું પણ બે પ્રકાશથી અર્જુનમાં અજ્ઞાન એ કરતો નથી અને પ્રજ્ઞા એ કરતો બંને પ્રકાશ આપે છે ના સેપરેટ છે દ્રષ્ટિ બદલાય શું બદલાય બદલાય શું લગ્ન નતા કર્યા ત્યાં સુધી એમ કહેવાય કે આ છોકરી છે લગ્ન કર્યા પછી પત્ની કહેવાય શું કહેવાય તો કે દ્રષ્ટિ બદલાઈ ગઈ શું બદલાયું વ્યક્તિ તો આપણે બે રહે જ છે તો બદલાયું છું દ્રષ્ટિ સમજાય એટલે દ્રષ્ટિ બદલાય છે એટલે જ્ઞાની પુરુષ દ્રષ્ટિ બદલે છે શું બદલે છે જે વ્યક્તિને આજે એક છોકરી તરીકે કુંવારી તરીકે જોઈએ છે તે લગ્ન કર્યાથી પછી પત્ની થઈ જાય થઈ જાય શું બદલાયું એ તો એની આપણે એના બદલાયું શું શું બદલાયું બોલો ખ્યાલ આવ્યો બાકી હસબન્ડ ને વાઈફ ની વ્યાખ્યા આવવાથી હસબન્ડ ને વાઈફ નો અનુભવ થાય બોલતા નથી કોઈ હસબન્ડ એટલે શું ને વાઈફ એટલે શું એની વ્યાખ્યા આવડે તો અનુભવ થાય ને આપણને કે પહેલાથી થાય બોલતા નથી અનુભવ વિશે તો બોલતા નથી વ્યાખ્યા આવવાથી થાય આપણને ભૂખ લાગી હોય ને પાક સાંસ્કૃતિક ચોપડી કરતા મોડે ભૂલી જઈએ તો ભૂખ મટી જાય ને કેમ એવી રીતે હું આત્મા છું બોલવાથી આત્મા અનુભવ થાય એ તો જ્ઞાની પૂરું રિયલાઇઝ કરે ત્યારે થાય ક્યારે થાય રિયલાઇઝ સેલ્ફ રિયલાઇઝેશન એ શબ્દ નથી એ અનુભવ પ્રયોગ છે શું છે અનુભવ પ્રયોગ છે એ ધીમે ધીમે તમારો અનુભવ જેમ જેમ જ્ઞાની પુરુષની દ્રષ્ટિ મુજબ આજ્ઞા ધર્મ પાળો તેમ તેમ તમારો અનુભવ આત્મા તરફનો ગાઢ થતો જાય કેવો થાય અત્યાર સુધી આ શરીર તરીકનો અનુભવ ગાઢ છે કેવો છે પછી ધીમે ધીમે આત્મા તરફનો અનુભવ ગાઢ થતો જાય એ પુરુષાર્થનું કારણ છે શેનું કારણ છે પણ કયો પુરુષાર્થ જ્ઞાન પુરુષાર્થ પરિણામ એટલે કર્મ ફળ એટલે જન્મ થી મોત સુધી મન વચન કાયા દ્વારા જે કઈ પણ કરવામાં આવે છે એ પરિણામ છે ત્યાં પુરુષાર્થ નો અંશ અને પુરુષાર્થ
એ ભાવ સત્તાથી થાય છે, ત્યાં મન વચન કાયા નો ઉપયોગ નથી. સમજી ગયા? આ બંને વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન હોવું જોઈએ. ભેળસેળ નહીં કરી નાખવાનું. શું નહીં કરવાનું? આ ભેળસેળ કરવાનું તો પસંદ થાય છે. પછી આવું કેમ કર્યું, આવું કેમ કર્યું? એક મહાત્મા હતા, મને કહે છે અમે લોકોએ તો 35-40 વર્ષથી ક્યાં જ્ઞાન લીધું કે છે બરોડામાં, તમે લોકો તો હજુ નવા નવા આવ્યા, તમને લોકોને શું જ્ઞાન ખબર પડે કે છે. આ તો દાદાના દેવ લેબની સત્સંગ કરવા જઈએ ને બરોડામાં, ત્યારે આવી બધી વાતો મહાત્મા ઉઠાય. તમારા આ તો પૂછવાને બધા આવા નવા નવા જૂના મહાત્માઓ બધા ટેન્કા આવે શું કરે. મેં તો એક વાર આપણે કંઈક જવાબ તો આપવો પડશે ને. એક વખત મારે બોલવાનો વારો આવ્યો, પછી મેં કીધું જ્ઞાની પુરુષે આપેલો મોક્ષ માર્ગ એ સિનિયોરિટીનો નથી, સિન્સિયરિટીનો છે. શું કીધું? સરકારી બાબત થોડું છે કે જેટલા જૂના એટલે વધારે સિન્સિયરિટી નું છે, સિનિયોરિટી નું નથી. તમે કેટલા વર્ષ જૂના છો એ મહત્વ નથી, કેટલા સિન્સિયર છો એના આધારે મહત્વ છે. બધા સ્ટેટમાં અને દેશ વિદેશમાં ફરીએ તો કેવી કેવી ખોપડીઓ આવે, આવે કે ના આવે? ના આવે. અને બધા ધર્મની આવે પણ કેવી? એક ધર્મની નહીં, બધા ધર્મની ખોપડીઓ આવે. બધાના વિકલ્પો અલગ અલગ કેવા, છતાં પણ આ વિજ્ઞાન એવું છે કે બધા જ વિકલ્પોને સમાવે છે, બધા જ વિકલ્પોનું સમાધાન આપે છે, એક્સેપ્ટ થાય છે. કેવું? ખાલી આપણે પ્રાણ કહી દઈએ એવું ને, એને એક્સેપ્ટ થાય. શું થાય? 100% એક્સેપ્ટ થાય. એવું અદભુત જ્ઞાન છે. આ જ્ઞાન છે. શું છે? જ્ઞાન એટલે શબ્દ નહીં, જ્ઞાન એટલે ક્રિયા નહીં, જ્ઞાન એટલે ધર્મ નહીં, જ્ઞાન એટલે દ્રષ્ટિ. શું કીધું? આ તો કે જ્ઞાન લઈ લો, જ્ઞાન લઈ લો. શું લેવાનું જ્ઞાન? એટલે સ્થૂળ વસ્તુ છે, થઈ ગઈ લાવ પડી ગયા બધું જુદા મૂકી દઈએ. જ્ઞાન એ આપવા લેવાની ચીજ ન હોય, દ્રષ્ટિ. કૃષ્ણ ભગવાને પણ અર્જુનને દ્રષ્ટિ આપી હતી, શબ્દ જ્ઞાન નતું આપ્યું. શબ્દ જ્ઞાન તો ખાલી સમર્પિત થવા માટે આપ્યું, અને પછી જે દ્રષ્ટિ આપી એ લોકો સાફ ધર્મ હતો, એ દ્રષ્ટિનો યુદ્ધમાં ઉપયોગ કર્યો, અને એ પણ પાપ ના સમજાયો. કારણ કે આ મર્મચંદ કાયા રૂપી અર્જુનના એ માલિક રહ્યા અને ચલાવનારા પણ રહ્યા, એટલે ટાઇટલ ઓફ ઓનરશીપ, ટાઇટલ ઓફ ડુઅરશીપ ખરાબ થઈ ગયું, એટલે કર્મ ના સમજાયા. પણ એની અંદર જે ભાવ જે થયો હોય, જે આક્રોશ ભાવ થયો છે અને હિંસા થઈ હોય, એ ભાવ બરાબર, તો એ કર્મ નો ફળ એનો એ આત્મા એ શરીર છોડી દીધું, એટલે એ આત્મા બીજો જન્મ બીજો લે અને એ જ વ્યક્તિ સામો આવે. કર્મ વ્યક્તિ બદલાય, આત્મા તે આત્મા એનો એ વ્યક્તિ બદલાય જાય, પણ એનો એ જાણે કે કોઈ બીજું આવે, એ જાણે પણ બીજા ફોર્મ આવે. હા, એ તો શરીર કોઈ પણ હોય, પછી બહારનું ફોર્મ કેવું હોય જુદું. આજે હસબન્ડ હોય તો વાઈફ આવે, વાઈફ તો હસબન્ડ થઈ જાય, સાસુ હોય તો બહુ થઈ જાય, બહુ તો સાસુ થઈ જાય, હિંસા કરી નાખી હોય તો એ વ્યક્તિ પાસે બીજા ખાતા નું કોઈ પણ જીવ લે, તરત આપણે પ્રયાસિત કરી પ્રતિક્રમણ કરીને, તો એ જે ભાવ હિંસા થઈ ગઈ હોય વખતે એના પ્રતિક્રમણ કમ્પ્લીટ કરીએ તો એ ઉડી જાય.
એમાં ઉડે ને એમાં ભાવન છે ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે ધાર ભાવે ધર્મારાજીએ ભાવે અને પ્રતિક્રમણ પૂરા કરી લીધા હોય તો આપણે ખ્યાલ કેમ આવે કે ભાઈ ઉડી ગયું એમ પ્રતિક્રમણ પૂરું થઈ ગયું છે યાદ ન આવે તો બે કારણથી યાદ ના આવે તો આપણે મેમરી ડાઉન થઈ ગયો તો યાદ ના આવે अभी जो बहुत चल रहा है इसके पहले जितने भव थे उसमें जो कर्म किए थे उन सब कर्मों का उदय इस भव में हो जाता है क्या पिछले नहीं पीछे जितने भी भव थे सबका नहीं होता है लास्ट का होता है तो पहले के जो भव थे खत्म हो गए अच्छा हो गया पहले आए भी करे और चले भी गए थे कहता होकर मर गए तो खत्म हो गए मतलब पहले के भव के जो कर्म इसमें क्लियर हो जाएंगे और अगर मोक्ष की मोक्ष प्राप्ति की कामना करेंगे भाव करेंगे प्राप्त हो सकता है कौन से कर्म कहीं अवतारों से कैलिफोर होते हैं वो बताओ नाम कर्म गोत्र कर्म वेदनीय कर्म और आयुष कर्म ये कर्म कैलिफोर नहीं होते पिछले अवतार में कर्म होता है सिर्फ ज्ञानावरण दर्शनावरण मोहन्य कर्म कैलिफोर होता है क्या होता है ज्ञानावरण दर्शनावरण और मोहिनी उनके साथ अंतराय कर्म जुड़ा है केवल ज्ञान का अंतर है वो कर्म कहीं अवतारों से कैरी फॉरवर्ड है बिना ज्ञान उसका अंत होता नहीं है मगर जो भुगतान का कर्म है वो तो सब खत्म हो जाता है एक्सेप्शन कभी कभी जैसे कुछ निकाचित कर्म होते हैं ना तो एकाध कर्म बाकी रहता है तो राइट टाइम तो सब पिछले अवतार का ही है एकाध कर्म निकाचित है जो दो चार पाँच छः अवतार पहले का भी हो सकता है वो निकाचित कर्म होते हैं क्या होते हैं मगर वो नियम नहीं है वो तो अपवाद देते हैं नहीं तो फिर जैसे भगवान महावीर का जीव वो चक्रवर्ती सफल या सत्र में था तो उसका कर्म तो फिर महावीर भगवान के उस समय उदय में आया वो निकाचित कर्म था निकाचित बाकी जन्म पूर्व जन्म के कर्म ही इस जन्म में आ जाए 99% तो पूर्व जन्म के कर्म ही होते हैं ऐसे एकाध कर्म होते हैं जो उसको भुगतान के लिए संजोग नहीं मिले चार कर्म जो नाम कर्म गोत्र वेदनी आयुष वो देह के साथ जुड़े हैं वो खत्म हो जाते हैं जो जो देव और जो आत्मा के साथ जुड़े हैं वो कैरी ऑन होते हैं इसीलिए कह रहे कहते हैं कि अनंत अवतार का अज्ञान अभी ज्ञान मिलने के बाद चला जाता है तो ये अज्ञान अनंत अवतार का अज्ञान अज्ञान मगर कर्म तो है मगर कौन से कर्म हम जो भुगतान की बात करते हैं वो कर्म नहीं इसीलिए उसको अज्ञान बताया है तो कर्म ही वो कर्म है मगर हम जिसको कर्म नॉर्मली कहते हैं बाहर जिससे देखते हैं ये कर्मों की भुगतान ये कर्मों की भुगतान ये कर्म नहीं है वो तो आवरण के कर्म है क्या है तो ये कर्म बाहर के मनुष्य ने कहा है कि कर्म कोई जगह कैरी फॉरवर्ड नहीं होते हैं और दूसरी बात ये कर्म कभी केवल ज्ञान के बाधक नहीं है वो पहले बता दिया जो केवल ही हो जाते हैं तो फिर उनकी मान लो पुण्य ही जो बाकी रहती है तो पुण्य ही फिर कैसे यूज में लेते हैं किस काम में यूज में लेते हैं
उनकी कोई पुण्य कर्म बाकी रह जाता है इसका केवली होने के समय पुण्य कर्म तो रहता ही है उनका, तो वो अपने पुण्य किस रूप में खर्च करते हैं, लोगों के कल्याण में या और किस रूप में खर्च करते हैं? ऐसा नहीं होता है, ज्यादातर कर्म तो वो ज्ञान आदमी से बचने को हो जाता है, ज्ञान आदमी से बचने को हो जाता है, दोनों कर्म पाप और पुण्य दोनों का एक नहीं। मगर कई कर्म ऐसे होते हैं जो आयुष्य कर्म के साथ जुड़े हुए हैं, ऐसा कर्म थोड़ा बाकी रहता है, तो इसीलिए वो भुगतान भुगतान रूप नहीं होती है, आके चले जाती है। सब इतना उनका आयुष्य बहुत कम होता है, तीर्थंकरों का ज्यादा होता है, केवल ज्ञानियों का ज्यादा नहीं होता, वो ज्यादातर वो देवता नहीं देते हैं, वो तो भगवान के समूह में बैठते हैं, भगवान के समूह वस्त्रण में ही बैठते हैं वो, और वो मौन होते हैं। क्या होते हैं? हाँ, तीर्थंकर परमात्मा के समोसन में लाखों केवल ज्ञानी होते हैं, एक को नहीं, तो उनका जरूरत भी नहीं है, अभी कोई पुरस्कार की जरूरत नहीं है, कोई प्रयास नहीं है। केवल ज्ञान का मतलब क्या होता है? मन वचन काया की संपूर्ण अप्रयत्न दशा, अप्रयत्न एफर्टलेस लाइफ, प्रयत्न नहीं। तीर्थंकरों का बाह्य जीवन ऐसा है, तीर्थंकरों का बाह्य जीवन, अंदर का नहीं, बाह्य जीवन ऐसा है, तीर्थंकर के जीवन में मन वचन काया का श्रम नहीं होता है, मन वचन काया नो श्रम तीर्थंकर मनावे, विचारवानो बोलवानो क्रिया करवानो श्रम न लाया है, अने केवल ज्ञान दे जाए, कल्याण करवाने में श्रम ना हो, सुना हो, कल्याण करने की भावना हो, ये समोसर बना रहे देवी देवता हो, एमने कहीं नहीं करो, किसी भी संघ ने बोला हो ना बांधे ना करें ते करें पशु की व्यवस्था कौन कहीं नहीं, देवी देवता हो बांधे कौन करे, अने ये लोगों बड़ी व्यवस्था करे व्यस्वानी आ लेते उधर वेलकम करे वैसा है बुद्ध भेज करे देवी देवता होकर मनुष्य नहीं करे भगवान के पास वाणी नहीं बोलवानी सुनी करवानी उनकी भाषा नहीं होती है तीर्थंकरों ने भाषा ना हो जिसना हो इन्हें दिव्य ध्वनि कहवा है शू कहवा है दिव्य ध्वनि ये ध्वनि ने दिव्य एटला माटे कहवा है कारण के दरेक व्यक्ति ने दरेक जीव ने पशु पक्षी प्राणी जाड़ पान मनुष्य देवो बधा ने एनी भाषा में समझी जाए ये दिव्य कहवा है મને ખાલી શબ્દ ને શબ્દ નો અર્થ ખ્યાલ આવે મર્મ ખ્યાલ આવે નહીં વર્તમાન વરક્ષેત્ર મે અભી કોઈ એસી કેવલી દશા વાલે પુરુષ મહાત્મા હે તો હમ હે નહીં હોતા અભી કેવલી દશા ભી નહીં કેવલી નહીં હોતે તો ઉનકી કૈસી દશા રહેતી મેં આપકો જ્ઞાન આપને વો આત્મા કી બહોત ઊંચાઈ મતલબ केवल ज्ञान के बहुत नजदीक होते हैं। क्या होता है? अनुभव दशा से कैसे तो केवल ज्ञान नहीं किसी को आत्मदशा भी नहीं आत्मदशा तो होती है केवल ज्ञान नहीं केवल ज्ञान नहीं है केवल ज्ञान आत्मज्ञान है आत्मदशा आत्मज्ञान हाई लेवल का है कैसा है हाई लेवल हाई लेवल तो हम लोग उनको कैसे पहचान सकते हैं हम सब हम आप लोग आपका प्रश्न है कि हम लोग इसको कैसे पहचान सकते हैं इतने लोगों में से कैसे खोज निकाल सकते हैं इसकी वो थर्मामीटर या कोई पैरामीटर हो तो थोड़ा गुजराती में बोलूं हां ये सब गुजराती है हां हमको तो कोई गुजराती हिंदी बोलने में तकलीफ नहीं आपको तो मालूम है हम तो साउथ में गए थे तो एक दिन गुजराती नहीं बोले एक दिन नहीं हर दिन इंग्लिश हिंदी बोलते थे कभी एक शब्द हमने गुजराती में बोला नहीं तो ज्ञानी पुरुष आत्मज्ञानी पुरुष ने केवी रीते ओळखवा आ दुनिया में ज्ञानी वो तो अनेक छे अनेक ज्ञानी छे पर ये बधा दरेक धर्मना शास्त्र ज्ञानी छे केवा छे शास्त्र ज्ञानी आत्मज्ञानी ने छे એ શાસ્ત્ર જ્ઞાનીઓ એટલે શાસ્ત્રો વાંચવાના શાસ્ત્રો સમજવાના અને બીજાને શાસ્ત્રો સમજાવવાની કોશિશ કરવી
એનું નામ શાસ્ત્ર જ્ઞાની, પણ એને અનુભવ નો એક અંશ ના હોય, સુના હોય. હવે તમને લાગે કેમ અનુભવ ના હોય? કે એક વાક્ય શાસ્ત્ર ની બહારનું ના બોલે, ને એક વાક્ય શાસ્ત્ર ની બહારનું સ્વીકારે પણ નહીં. ગમે તે કઈ વાત કરતો શાસ્ત્ર માં ક્યાં લખી છે બતાવો. નિત્ર અમે સ્વીકારીએ અને એ બોલે ને કે શાસ્ત્ર માં આવું લખ્યું છે, પણ એક શબ્દ એના અનુભવ બોલે. એટલે આત્મા શાસ્ત્ર જ્ઞાની શાસ્ત્ર માંથી બોલે. ક્યાંથી બોલે? અને જે આત્મજ્ઞાની છે એ જે બોલે એનાથી શાસ્ત્ર બને. શું બને? આખું કોન્ટ્રાડિક્ટ. શાસ્ત્ર જ્ઞાની શાસ્ત્ર માંથી બોલે ને આત્મજ્ઞાની જે બોલે એનાથી શાસ્ત્ર બને. પણ એ શાસ્ત્ર માંથી બોલે અનુભવ માંથી બોલે. ક્યાંથી બોલે? ભગવાન મહાવીરે ગૌતમ સ્વામી ને જે પ્રશ્ન જવાબ આપ્યા હતા એ ક્યાંથી આપ્યા હતા? મહાવીર જે બોલ્યા એના આગમ બન્યા ત્યારે, પણ એ આગમ માંથી બોલે સમજ મેં આયા? તો એસે શાસ્ત્ર જ્ઞાની ઓર આત્મજ્ઞાન મેં અંતર. આવા આત્મજ્ઞાની ને ખોળવા કઈ રીતે? પેલા આત્મજ્ઞાની કોણ છે એની સમજણ આપી, હવે ખોળવા કઈ રીતે? બીજો પ્રશ્ન તો કે તે ઘણા એમ લાગે કે અમે અમારી બુદ્ધિથી અમારી આંખોથી ચર્મચક્ષુથી જ્ઞાની પુરુષને ઓળખી શકીશું, અથવા બુદ્ધિથી અમે એને સમજી શકીશું કે આ જ્ઞાની પુરુષ છે એવી માન્યતા હોય. પણ આપણી બુદ્ધિ અને આ ચર્મચક્ષુ ની શું મર્યાદા છે એની વાત કરું. 50 વર્ષ સુધી હસબન્ડ ને વાઈફ સાથે રહે, કેટલા વર્ષથી? લગ્ન કર્યા પછી 50 વર્ષ સુધી હસબન્ડ ને વાઈફ બંને સાથે રહે, પણ વાઈફ હસબન્ડ ને ના ઓળખી શકે ને હસબન્ડ વાઈફ ને ના ઓળખી શકે. આ જ આંખો ને આ જ બુદ્ધિથી. હવે જે બુદ્ધિથી પતિ પત્ની ના ઓળખાય એ બુદ્ધિથી જ્ઞાની ઓળખાય? બોલતા નથી. એટલે બુદ્ધિ અને દ્રષ્ટિથી તો ઓળખી શકાય નથી. તો બીજો શું રસ્તો? બીજો રસ્તો તો કે છે કે પ્રાર્થના કરવાની. શું કરવાની? ભગવાનને જેને માનતા હોય, રામ કૃષ્ણ મહાવીર શિવ જેને માનતા હોય એને પ્રાર્થના કરવાની. નિષ્પક્ષપાતી પ્રાર્થના. કેવી? કે હે પરમાત્મા, આપ જે જ્ઞાન પ્રાપ્ત કરી અને મુક્ત થઈ ગયા આ સંસારમાંથી, એવું જ્ઞાન આ કળિયુગમાં કોઈ સજીવન મૂર્તિમાં હોય કે કોઈ આત્મજ્ઞાની પુરુષમાં હોય તો એ આત્મજ્ઞાની પુરુષ મને પ્રાપ્ત કરાવો, ને એ આત્મજ્ઞાની પુરુષ પાસેથી મહારાજ સ્વરૂપનું જ્ઞાન મને પ્રાપ્ત કરાવો, એવી હે પરમાત્મા હું આપને હૃદયથી પ્રાર્થના કરું છું, મારી પ્રાર્થનાનો સ્વીકાર. આ પ્રાર્થના કરી શકીએ કે ના કરી શકીએ? આ પ્રાર્થના પક્ષપાતી છે કે નિષ્પક્ષપાતી છે? બધાને કામ લાગે. અને ત્રીજો રસ્તો, ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ, બીજો રસ્તો કયો છે? કોઈના દ્વારા આપણે જાણ્યું હોય કે આ જ્ઞાની પુરુષ છે એવું આપણે જાણ્યું હોય તો આપણે એમની પાસે જઈએ અને એમને પ્રશ્ન પૂછીએ કે તમને આત્મજ્ઞાન થયું છે? એ કહે છે કે હા. તો બીજો પ્રશ્ન કહીએ કે તમે મને આત્મજ્ઞાન કરાવી શકશો? એ કહે છે હા. તો પછી આપણે એમની પાસેથી જ્ઞાન લઈને 6 મહિના જોવું, શું કરવું? ને આપણને લાગે કે અનુભવ થાય છે તો સાચું, ના અનુભવ થાય તો ના એવી રીતે આગળ પછી તો વાંધો નથી ને. આપણે કઈ કોન્ટ્રાક્ટ તો કરવાનો નથી કે તારે લાઈફ સુધી આવું આવું પડશે, તારે તું જીવે ત્યાં આવું જવું પડશે, એવું કરી. અને ચોથો રસ્તો અને જલદ રસ્તો છે. કેવો છે? અઘરો રસ્તો છે. જ્ઞાની પુરુષ કોઈ કહે કે આ જ્ઞાની પુરુષ છે એવું કોઈ આપણે હાંભળવા મળ્યું હોય અને વર સભામાં બેઠા હોય અને પ્રવચન કરતા હોય કે ઉપદેશ આપતા હોય, અને તે વખતે આપણે બધાની વચ્ચે કહેવું કે તમે જે કંઈ વાત કરો છો ને એ બધી અક્કલ વગરની હોય ને એવી વાતો છે. બધી એવી છે અક્કલ વગરની હોય એવી વાતો છે. આવું બોલીએ અને તે વખતે જો એ ફેણ મારે, શું મારે?
तो जानू के अंदर जानू क्या साफ छे नानी नदी पर कौन छे से फेर मारे तो क्या है એટલે અંદર જાણવાનું બહાર નીકળવાનું અંદર જાણવું ક્યાં સાફ છે જ્ઞાની છતાંય આપણે ભૂલ તો કરી કહે ને કોઈને છંજડ્યા એટલે આપણે ભૂલ કરી અપની ગલતી છે માફી માંગી કે દેખો મેરે મેં તો કામ કલર મેરા દિમાગ છે ઘર કે લોગ તો મેરે પાગલ ही કહેતે હૈ ઇસીલિયે મેને એસા બોલ દિયા મેરે કો ક્ષમા ઉસકા પાવ બહુત દબાને કર कम से कम अपना जीवन तो नहीं बर्बाद होता नहीं तो वहां बैठे रहेंगे क्या फायदा फिर लाभ भी मालूम होता है कि भैया आपकी क्या कमाई है फिर क्या करने का टाइम तो चला गया चारों में से एक भी रास्ता आप चूज कर सकते ऐसा कोई रास्ता बताओ देखने से अपने को उनको मालूम पड़े कोई ये सच्चे है ऐसा कोई सिम्टम सिम्टम्स है मगर ये काल के अंदर क्षमता नहीं है उनकी वाणी और उनकी आंखें वाणी और आंखें दोनों प्रभाव होते हैं ज्ञानी की क्या होते हैं वाणी उनकी सैद्धांतिक होती है कैसी होती है और निष्पक्षपाती होती है फिर भी अपने हृदय कबूल करे तो वाणी का अपमान और उनकी जो आंखें है उसमें राग द्वेष का जो संजोग बदलता है ना तो उनकी आंखें बदलती नहीं है स्थिर रहती है यानी उसमें राग द्वेष नहीं दिखते हैं ये दोनों चीज ये कलयुग के अंदर क्योंकि हमारे पास वो क्या कहते हैं वो जवेरीपना नहीं है हमारे पास क्या नहीं है इसीलिए हम उसको नहीं पहचान पाते जवेरी कौन जो ये सुन रही है हीरा को रखा हुआ है इतने ये नहीं होगा कि आपको औकात हो इतने डिफिकल्ट चीज है રસ્તો છે પણ ડિફિકલ્ટ છે એટલે આ કાળમાં આપણી પાસે જરૂર પણ ના આવવાનું શું કરીએ ત્યારબાદ વાણી એ દો ચીજ સે વાળું હો સકતા હૈ પહેલે જમાને લોગ પહેચાન ઉસ જમાને કે લોગ ભી એસા થે અભી તો સબ બેસર હો ગયા ક્યા હો ગયા ये शास्त्र ज्ञान हो ये बड़े मोक्ष करके डिफिकल्ट बन सके शास्त्र ज्ञानी की मोक्ष प्राप्त ना था ने तीर्थंकर ना एने आत्मज्ञानी भेगा था तो ये नेड़ो आ एने आत्मज्ञानी माने ने आमो काके जैन धर्म मा आवु जो ये आत्मज्ञानी होवा जो आत्मज्ञानी जैन के अजैन ना हो आत्मज्ञानी आत्मा ने जानकार से એ ધર્મને જાણતા નથી કે આ જૈન ધર્મ વૈષ્ણવ સિંહ સ્વામિનારાયણ એની વાત નથી કરતા આની વાત કરે છે આત્માની અનુભૂતિ છે અને આત્મજ્ઞાની કહેવાય આત્માની અનુભૂતિ કોઈ પણ તીર્થંકર આત્મજ્ઞાની સિવાય તીર્થંકર થઈ ના શકે શું કીધું મેં કોઈ પણ તીર્થંકર આત્મજ્ઞાની ભેગા થયા વગર તીર્થંકર ના થઈ શકે ત્યાં આત્મજ્ઞાની ભેગા થયા હોવા જોઈએ કે આગલા અવતારમાં તીર્થંકરો ભેગા થયા બે વાતી એ સિવાય તીર્થંકર ગોત્ર બાંધી શકે તીર્થંકર પણ ના જ્ઞાન થઈ શકે જ્ઞાની જોઈએ સમજાયું કમલેશભાઈને જોઈને દાદા ભગવાન શું કહ્યો હતો આપને જોઈને દાદા ભગવાનને આપને બારે કુછ બતાયા હતા दादाजी को तो त्रिकाल दिखता था तीन दिन तो ज्ञान की बात तो उन्होंने कन्नू दादा के बारे में क्या बोला था चंद्रकांत भाई और कन्नू दादा के बारे में वो दोनों भावी तीर्थंकर और कन्नू दादा जी भावी तीर्थंकर तो है ही और वर्तमान ज्ञानी पुरुष वर्तमान ज्ञानी पुरुष यानी इस ब्रह्मांड के अंदर ज्ञानी पुरुष एट अ टाइम एक ही होते हैं कितने दो नहीं होते ये लोगों के दिमाग के अंदर जो बात समझ में नहीं आती है
लोग कहते हैं कि ज्यादा ज्ञानी होते हैं तो ज्यादा लोग ज्ञान लेंगे और ज्यादा मुझ में जाएंगे, ऐसा नहीं है। तो तीर्थंकर के समय कार्बन कॉपी करनी चाहिए ना, बड़ी कदर करती है, ज्यादा लोग हो जाए तो समझते नहीं है। ज्ञानी एट अ टाइम एक होते हैं, तीर्थंकर एट अ टाइम एक होता है, चक्रवर्ती एट अ टाइम एक ही होता है, वासुदेव एट अ टाइम एक ही होता है, प्रथम वासुदेव एक ही होता है, दो नहीं होता है। आप समझे, शास्त्र ज्ञानी लाखों होते हैं मगर आत्मज्ञानी एट अ टाइम दो नहीं होते हैं। तो क्या दूसरा ज्ञान नहीं होता है? नहीं होता है। एक आत्मज्ञानी जब विद्यमान होते हैं तो दूसरा आत्मज्ञानी उनको समर्पित होते हैं। क्या होते हैं? सरेंडर। क्यों? क्योंकि ज्ञानी ज्ञानी के बीच कॉम्पिटिशन एंड कंपेरिजन नहीं है। क्या नहीं है? अगर जिसको कंपेरिजन एंड कॉम्पिटिशन है वो ज्ञानी नहीं है। क्या नहीं है? वो ज्ञानी नहीं है, हरी भाई नहीं होती है। और दूसरी बात, जगत कल्याण की आई तो मेरी भाव ने जगत कल्याण की है और ज्ञानी पुरुष की भी भाव ने जगत कल्याण की है, तो उनके द्वारा जो लोग ज्ञान प्राप्त करके मोक्ष की ओर आगे बढ़ते हैं तो मेरी भावना का प्रतीक है। क्या है? मेरी भावना का वो प्रतीक है। आप समझे ना, तो उसमें ड्यूअलिटी नहीं आती है। ये तो अज्ञानता और अहंकार से लोग कहते हैं कि जगत कल्याण मेरे से ही होना चाहिए और मेरी मेरी पद्धति से होना चाहिए, उसका नाम जगत कल्याण है। ये तो स्वार्थ की व्याख्या है। क्या है? स्वार्थ की परिभाषा है। एट अ टाइम एक ही ज्ञानी होते, दो होते नहीं है। एक स्टेट में एक ही राजा होते, दो नहीं होते हैं, बाकी के भावी राजा होंगे, वर्तमान नहीं होते हैं। वो जीव तो उस काल में उस समय में एक साथ रहते हैं ना, जैसे रहते हैं के बाद तीन चार तीर्थंकर के जीव भी समय में एक साथ में रहते हैं। मैंने कहा रहते हैं, प्रकट नहीं होते हैं कि मैं तीर्थंकर हूं, ऐसा करके वो तो मैं बताता हूं आपको। ज्ञानी आत्मज्ञानी कुछ कह रहे हैं, दूसरे आत्मज्ञानी होते हैं, वो व्यक्त नहीं होते हैं क्योंकि कॉम्पिटिशन नहीं है। क्या नहीं है? आप समझे, ज्ञानी ज्ञानी की भी हरिभाई नहीं है क्योंकि दोनों आत्मज्ञानी है। बात समझ में आई? ये बड़ी बात है। वो जिसके पास ब्रॉड विजन होता है वो समझ में आएगा उसको, उसमें संख्या का कोई सवाल नहीं है। संख्या का एक राज्य के अंदर एक राजा है तो लोगों का कल्याण होता है, तो कहते हैं 10 राजा बना लो ज्यादा कल्याण हो, ऐसा होता है? इज इट पॉसिबल? नहीं होता है। तो एक के दो ज्ञानी हो जाएंगे तो हरिभाई हो गए। तो हरिभाई का मार्ग नहीं, विद्रागों का मार्ग तो समर्पण का है। किसका है? समर्पण का है। कॉम्पिटिशन कंपिटिशन का नहीं है, यहाँ क्वांटिटी की कीमत नहीं है, क्वालिटी की कीमत है। तो एक बात तो क्लियर हो गई है कि आज वर्तमान में हमारे सामने तीर्थंकर का जीव हाजिर है। कौन? जैसा दादा ने फरमाया कोई कन्नू दादा वर्तमान भावी तीर्थंकर है, तो ये बात तो स्पष्ट हो ही गई है कि हमारे सामने हाजिर तीर्थंकर हमारे सामने है। ये हमारा सौभाग्य है कि कलयुग के अंदर शास्त्रों के मुताबिक तीर्थंकर नहीं होते हैं, मगर हमको भावी तीर्थंकर का दर्शन ये चर्म चक्षु से कलयुग में मिलता है, वो हमारा सौभाग्य है। समझे? जिसको जो समझ में आए वो सही, जिसको जो समझ में आए वो सही। चलो घड़ी भी कुछ कह रही है, प्रार्थना बुलाते हैं, खुदा आपको बंद करना। हे अंतर्यामी परमात्मा, आप हरेक जीव मात्र मां विराजमान छो, तेमज मारा मां पण विराजेला छो, जे दोषो थया छे, गमा अणगमा
Yeah.